नमस्कार दर्शक मित्रों, हूँ છું ઈશુદાન ગઢવી, મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું અનામત. વિધાનસભા ગૃહમાં પાટીદાર અનામત આંદોલન મામલે શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. એકબીજા પર આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો હતો, જેને લઈને અધ્યક્ષને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખના નિવેદનને લઈને કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ દરમિયાનગીરી કરતા ગૃહની કાર્યવાહી ફરીથી શરૂ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું, ભાજપના પ્રદેશ પ્રમુખ એમ કહે છે કે અમારે પાટીદારોના મત જોઈતા નથી, જેને લઈને જીતુ વાઘાણીએ કહ્યું હતું કે પાટીદારોના મતો જોઈતા નથી એવું મેં ક્યારે કહ્યું નથી. હું બોલ્યો છું એવું સાબિત કરે તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું. અમિત ચાવડાએ ગુજરાતની માફી માંગવી જોઈએ અને કોંગ્રેસે કેવી રીતે અનામત મળે એ જાહેર કરે એમ જીતુ વાઘાણીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો. તો પાસના કન્વીનર હાર્દિક પટેલે જીતુ વાઘાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અમે ઓબીસી અનામત મુદ્દે પુરાવા આપ્યા છે, હવે જીતુ વાઘાણીની સરકાર તેનો અમલ કરે. પાટીદાર અનામત મુદ્દે ઓબીસી પંચ સર્વે કરે, સરકાર સર્વે કરે તો સાચી હકીકત બહાર આવશે. ફરી એકવાર પાટીદાર અનામતને લઈને રાજકારણ ગરમાયું છે. જોઈએ અનામત. વિધાનસભામાં પાટીદાર અનામતનો મુદ્દો ઉછળ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પાટીદાર અનામત પર બોલ્યા છે. પાટીદાર સમાજનું નામ લીધા વગર જીતુ વાઘાણી એવું બોલ્યા હતા કે કોઈ એક સમાજને અનામત કેવી રીતે આપી શકાય, હાલની સ્થિતિએ કોઈ એક સમાજને કઈ રીતે અનામત મળે. કોંગ્રેસ સમજાવે કે એક સમાજને કેવી રીતે અનામત આપી શકાય. પાટીદાર અનામતને લઈને જીતુ વાઘાણીના વિધાનસભામાં નકારાત્મક બોલ હતા, જોકે આ નિવેદનથી પાટીદારોમાં રોષ ફેલાવાની સંભાવના છે. કોંગ્રેસ કઈ રીતે બંધાણી રીતે કઈ જ્ઞાતિને અનામત આપવા માંગે છે જાહેર કરે અને એમની બાજુમાં રહી અને જે લોકો એમને મદદ કરે છે, ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરે છે, ત્યારે કોંગ્રેસની પાસે પૂછીને પણ પબ્લિકને સમાજને સાર્વજનિક રીતે જાહેરાત કરે કે કોંગ્રેસ આ રીતે આ જ્ઞાતિને બંધાણી રીતે અનામત આપવા માંગે છે. જાતિ જાતિને ઝઘડાવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું છે નહીં. 60 વર્ષથી શાસન કર્યું ગુજરાતની જનતાએ અને દેશની જનતાએ જોયું છે. ગૃહમાં જીતુ વાઘાણીના નિવેદન પર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે કે હાર્દિક પટેલે કહ્યું કે અમે ઓબીસી અનામત મુદ્દે પુરાવા આપ્યા છે, ભાજપની સરકાર હવે તેનો અમલ કરે. પાટીદાર અનામત મુદ્દે ઓબીસી પંચ સર્વે કરે, સરકાર સર્વે કરે તો ખરી હકીકત બહાર આવશે. આમ હાર્દિકે જીતુ વાઘાણીના પાટીદાર અનામતને લઈને કરેલા નિવેદનને લઈને જવાબ આપ્યો છે. આજે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા વિધાનસભાની અંદર નિવેદન આપવામાં આવ્યું કે અનામત ન આપી શકાય. મારે એ લોકોને એટલું જણાવવાનું કે ગુજરાતની તમારી જે સરકાર છે અને મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અનામત કઈ રીતે અપાય એના પુરાવા આપો. અમે લોકોએ 4 રાજ્યના પુરાવા પણ આપ્યા છે, આજ દિન સુધી તમે એનો અમને જવાબ નથી આપ્યો. અને ઓબીસી સર્વે કરાવી દો, પાટીદાર સમાજ દો, એટલે આપોઆપ ખબર પડી જશે કે અનામત મળે કે ન મળે. એટલે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત ન કરો. હિન્દુસ્તાનના તમામ રાજ્યની અંદર પટેલ સમાજને ઓબીસીનો લાભ મળેલો છે. ગુજરાતની અંદર પાટીદાર સમાજનો ઓબીસી સર્વે કરવામાં આવે તો આપોઆપ અનામત મળી શકે એમ છે. અને ગુજરાતનું ઓબીસી સ્ટેટ કમિશન હોય એ નક્કી કરે, એ કોઈ સરકાર દ્વારા નક્કી કરવામાં નથી આવતું. સરકાર ફક્ત અને ફક્ત ભલામણ કરી શકે અને અમે આશા રાખીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકાર ઓબીસી કમિશનમાં ભલામણ કરે, પછી આગળની જે પણ કોઈ પણ પ્રોસેસ હશે ઓબીસી કમિશન દ્વારા નક્કી કરવામાં આવશે. વિધાનસભામાં પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ગાજ્યો હતો. પાટીદાર આંદોલનને મુદ્દે વિપક્ષ અને શાસક સામસામે આવી જતા ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણીના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય પર ટિપ્પણી કરી હતી, જે બાદ વિપક્ષે હોબાળો મચાવી દીધો હતો અને ભાજપ સામે દાદાગીરી બંધ કરવાના સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. આ મામલો વધુ બિચકતા વિધાનસભાના અધ્યક્ષે ગૃહની કાર્યવાહી થોડા સમય માટે મુલતવી રાખી, જોકે બાદમાં વિપક્ષના નેતા શંકરસિંહની દરમિયાનગીરીને કારણે ગૃહની કાર્યવાહી શરૂ થઈ શકી હતી. શંકરસિંહે બંને પક્ષના ધારાસભ્યોને સંયમ જાળવવાની અપીલ કરી હતી, જેને જીતુ વાઘાણીએ પણ સમર્થન કર્યું હતું. જે પ્રકારે કોંગ્રેસ એ ઉશ્કેરણીજનક વાતો કરી અને જ્ઞાતિ જાતિને ભડકાવે છે, અનામતની વાતો કરે છે. મેં પૂછેલું, સાર્વજનિક પૂછેલું, અત્યારે પણ પૂછી રહ્યો છું કે બંધારણમાં અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો જે છે એમાં જે ભડકાવાની વાત કોંગ્રેસ કરે છે ને, જેનાથી ભડકી રહેલા એમની સાથે બેઠેલા લોકોને પણ પૂછવા માંગુ છું કે કેવી રીતે અનામત મળે
એ કોંગ્રેસ જાહેર કરે. હેતુભાઈ વાઘાણી, એક જવાબદાર હોદ્દેદાર તરીકે આણંદમાં જયારે કોઈ અમને પૂછ્યું કે તમારા પ્રબળ ટેકેદાર એવો પાટીદાર સમાજ તમારી વિરુદ્ધ છે તો આવનારી 2017ની ચૂંટણી કઈ રીતે જીતશો, એના જવાબમાં એમણે જણાવ્યું કે પાટીદાર સમાજને તો અમે અમારી રીતે સીધા કરીશું, પણ આ ગુજરાતમાં જે બહુમતી સમાજ છે, ઓબીસી સમાજ છે, દલિત સમાજ છે અને આદિવાસી સમાજ છે, આ સમાજના મતો અમે ચૂંટણી આવશે ત્યારે પૈસા દારૂ ને ચવાણાથી મેનેજ કરીને ચૂંટણી જીતી જવાના છે. તો દર્શક મિત્રો, આ તમામ મુદ્દા ઉપર છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં એક માહોલ બન્યો છે, આંદોલન, અનામત. આ સમગ્ર મામલા ઉપર આજે મહામંથનમાં આપણે ચર્ચા કરીશું. આ તમામ ઇસ્યુ ઉપર આપણે ડીપમાં જશું, આનું મંથન કરીશું કે શું અનામત મળી શકે એમ છે પાટીદારોને, અને મળી શકે એમ છે તો કેમ, અને નહીં મળી શકવાના કારણો શું છે. સરકાર, વિપક્ષ તમામ પાસેથી આપણે જવાબ લેવાના છે. આ સાથે આપણે સ્ટુડિયોમાં મોજૂદ છે પાસના કન્વીનર હાર્દિક પટેલ, એસપીજીના લાલજી પટેલ, નેતા ભાજપ દિલીપ સાંઘાણી અને જીતુ પટેલ નેતા કોંગ્રેસ, અને અલ્પેશ ઠાકોર જોડાયા છે. તમામ મહેમાનોનું વીટીવીના મહામંથનમાં આપનું સ્વાગત છે. હાર્દિક, પહેલાં હું આપને પૂછવા માંગીશ કે જે રીતે અનામત આંદોલન છેલ્લા 2.5 વર્ષથી ચાલી રહ્યું છે, અનામત આંદોલન સરકાર એમ કહે છે કે આપી શકાય એવી સ્થિતિ નથી, બંધારણીય મુજબ આપી શકાય એમ નથી, છતાંય આપણે માંગી રહ્યા છીએ, શું કામ? પ્રથમ વાત કે જે લોકો દલિતો પર અત્યાચાર કરતા હોય અને આદિવાસી મહિલાઓ સાથે જેમનું દુષ્કર્મ હોય, જે એમની મહિલાઓ સાથે પોતાના પગ ધોળાવતા, એવા ભાજપને અનામતનો મતલબ શું, અનામત શું, એની હકીકત નથી ખબર. પહેલી વસ્તુ, અનામત એ કોઈ ભીખ નથી, અનામત એ પ્રતિનિધિત્વ છે. અને બીજી વાત કે એ જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની વારે વારે વાત કરી રહ્યા છે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ, તો પ્રથમ વાત કે જયારે 50% વધુ અનામતની અમે માંગણી કરતા હોય તો એમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની દખલગીરી કે દરમિયાનગીરી થઈ શકે. અમે પ્રથમ વાત કે 50% અંદર, એટલે કે બંધારણીય રીતે જે અનામત લાગુ થતી હોય એ પ્રકારની અમે અનામતની વાત કરીએ છીએ. બીજી વાત કે 1994ની અંદર 24 ડિસેમ્બરના રોજ અટલ બિહારી વાજપેયીની સરકારની અંદર શાસન સચિવ દ્વારા, જે પોતાની સરકારના સચિવ હોય, એમનું નામ હતું FS ચારણ, જે એમના એક જ સાઇન અને એક જ લેટર પેડ દ્વારા એ જાટ સમાજ, જે રાજસ્થાન ધોલપુર અને ભરતપુરના બાદ કરતા જે પણ જાટ સમાજ છે, એમને ઓબીસી ને વગર સર્વે સામેલ કરવામાં આવ્યો હતો, અને 22 માર્ચ 1997 દિવસે એનો અમલ કરવામાં આવ્યો હતો. બીજી મહત્વની વાત કે ગુજરાતની અંદર પાટીદાર સમાજનો આ મુદ્દો છે, એટલે એની અંદર તમે વારંવાર સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ને 10% ઈબીસી લાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પણ પટેલ સમાજને બાદ કરતા ઓબીસી સમાજની અંદર 147 જાતિનો જે સમાવેશ કરવામાં આવ્યો છે એની અંદર ક્યાંય અડચણરૂપ થયા નથી, કોઈ અડચણરૂપ બનવાનો પ્રયાસ પણ નથી કર્યો. અને સરકાર ફક્ત અને ફક્ત ઓબીસી કમિશન ની અંદર ભલામણ કરી શકે કે પાટીદાર સમાજનો સર્વે કરાવો. ઓબીસી કમિશન સર્વે કરશે 1 મહિનો 1.5 મહિના બાદ, જ્યારે પણ એનો સર્વે ઓકે આવશે ત્યારે આપોઆપ ખબર પડી જશે પાટીદાર સમાજ અંદર કેટલા લોકો પછાત છે, પાટીદાર સમાજ અંદર કેટલા લોકો બેરોજગાર છે, પાટીદાર સમાજ અંદર શિક્ષણનું મહત્વ કેટલે છે, શિક્ષણ કેટલું છે. આ તમામ મુદ્દે જ્યારે ઓબીસી કમિશન સર્વે કરીને ઓબીસી કમિશન દ્વારા એ સર્વેને સરકારમાં પહોંચાડવામાં આવે, એ બાદ નક્કી કરવામાં આવે જીતુ વાઘાણી હોય કે ભાજપના કોઈ પણ એ નેતા હોય, એમને અનામત વિશે કોઈ પણ પ્રકારની માહિતી નથી, અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ છે. આ જ લોકોએ 10% ઈબીસી લાવીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા, એની જગ્યાએ પ્રશાસન દ્વારા સર્વે કરવામાં આવ્યો હોત, ઓબીસી કમિશન દ્વારા સર્વે કરવામાં આવ્યો હોત, તો એનું પરિણામ કંઈક અલગ હોત. બિલકુલ લાલજીભાઈ, જે રીતે આંદોલનનું તમે ચલાવી રહ્યા છો, પરંતુ મુદ્દો એ થાય છે કે સરકારે 2-2 વખત આંદોલન શાંત પાડવા માટેના પ્રયાસ કર્યા હતા, સરકારે સ્વર્ણો માટે પેકેજો પણ જાહેર કર્યા હતા, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પણ જાહેર કરી હતી, સહાય પણ જાહેર કરી હતી, અને સરકારનું માનવું છે કે ભાઈ આંદોલન આપી શકાય એવી સ્થિતિ નથી, એટલે આ પ્રકારે આંદોલનની સમકક્ષ જે કહી શકાય કે સહાયો આપી, છતાંય કેમ ચાલુ છે આંદોલન? અમે માગણી અમે જે કરી પાછલા 2 વર્ષથી, એ માગણી ફક્ત ને ફક્ત પાટીદાર સમાજ અને સવર્ણ સમાજ, જેને અનામતનો લાભ નથી મળતો, જે લોકો અનામતથી વંચિત છે એવા લોકોના, એવા ગરીબ પરિવારોને અનામતનો લાભ મળે એ માટેની અમારી માગણી હતી. અમારી માગણી આ રીતે સ્વાવલંબન યોજના કે બીજી બધી માટે નહોતી, એટલે અમે અમારી માગણી જે દિવસથી ચાલુ કરી એ દિવસથી આજ દિન સુધી અમે પકડી રાખી છે, અને એના માટે અમે જ્યાં સુધી માગણી અમારી પૂરી નહીં થાય
ત્યાં સુધી તમામ સમાજો જે લોકો વંચિત છે એ તમામ સમાજને સાથે રાખી અને અમે અમારી માંગણી પૂરી ના થાય ત્યાં સુધી આંદોલન તો ચાલુ જ રહેવાનું. ઓકે દિલીપભાઈ, જે રીતે વાત થઈ રહી છે ભાજપ સરકાર એવું માની રહી છે કે અનામત આપી શકાય એવી સ્થિતિ નથી, બંધારણ પ્રમાણે અનામત આપી શકાય નહીં, શું માની રહ્યા છો તમે? એક તો ભારતનો ઇતિહાસ અને પાટીદાર સમાજનું યોગદાન, આ બેને પણ સમજવો જોઈએ. કૃષિ ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાન ઉપર લાવવા માટે પાટીદાર સમાજનું મોટું યોગદાન છે અને ભારતીય જનતા પાર્ટી પણ એ સ્વીકારે છે. અને જયારે ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સરકાર આવી ત્યારે એનું મુખ્યમંત્રી પદ એ કેશુભાઈ પટેલને સોંપવામાં આવ્યું. છેલ્લે આનંદીબેન પટેલ આ પદ સંભાળતા હતા. કમનસીબે એને કાઢવા માટે પણ પાટીદાર સમાજની એકતાની વાતો કરીને પાટીદાર સમાજ જ જે લોકશાહીમાં ટેબલ ઉપર બેસીને ચર્ચાઓ કરવી જોઈએ એના બદલે શેરીઓમાં જઈને લડત કરી, એના બદલે જે ગુજરાતમાં અશાંતિ અને અરાજકતા ફેલાણી અને આનંદીબેને એક પાટીદારની દીકરીએ પદ છોડવું પડ્યું. એવી સ્થિતિમાં હું માનું છું કોઈ પણ ચર્ચા લોકશાહીમાં જયારે કરતા હોઈએ ત્યારે પૂર્વ ઇતિહાસ, આઝાદી પહેલાના ઇતિહાસમાં આપણા લડવૈયાઓ લડતા હતા એ વિદેશી તાકાત ને વિદેશી સત્તા સામે લડતા હતા, જયારે આજે લડીએ છીએ સ્વદેશી અને સ્વજનો સાથે લડીએ છીએ ત્યારે બંધારણ ને કાયદા પ્રમાણે ટેબલ ઉપર બેસીને આપણી વાત કરવી જોઈએ અને નિરાકરણ ન આવે ત્યાં સુધી એ વાત આપણે ગળે ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ. અને એ દિશામાં ટેબલ ઉપર બેસીને શાંતિથી હિંસાને છોડીને વાત કરવી જોઈએ. કોઈ પણ લોકશાહીમાં હિંસાને કોઈ જગ્યાએથી કોઈ પણ પ્રકારનું સ્થાન નહીં હોવું જોઈએ, નહીં હોવું જોઈએ બિલકુલ. છતાં પણ હિંસા પણ થાય છે. હાર્દિકભાઈ હું તમારી પાસે આવીશ, પરંતુ જીતુભાઈ પાસેથી જાણવા માંગીશ. જીતુભાઈ, જે રીતે કોંગ્રેસ એવું માની રહી છે કે ભાઈ પાટીદારો કરી રહી છે, તમે શું માનો છો પાટીદારોને અનામત આપી શકાય એમ છે? લઘુમતી આપી દીધી એમના સમાજના વ્યક્તિ, એમણે એમના સાધુ ભગવંતો જયારે રસ્તા ઉપર ચાલતા હોય કોઈ તકલીફ પડતી હોય તો 250 કરોડ રૂપિયા જેટલી જોગવાઈ કરી અને કોઈ કરે એનો વાંધો ન હોઈ શકે. પરંતુ મારે એ કહેવું છે કે લોકશાહીમાં અને હિન્દુસ્તાનની આઝાદી પછી જ્યારે આપણે અંગ્રેજો સામે લડતા હતા ત્યારે જુદી વાત હતી, પરંતુ રોજગારી ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે જે અજંપાભરી પરિસ્થિતિ થઈ, અને આપ જાણો છો કે ભુજની મેડિકલ કોલેજ જે સરકારે બનાવી આપી અને જે અદાણી જેવા ગરીબ માણસને આપી, અત્યારે 1 વર્ષના 16 લાખ રૂપિયા વિદ્યાર્થીઓ જોડે વસૂલ કરીને 72 લાખ રૂપિયે MBBS કરે, તો રોજગારી ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે જે અજંપાભરી પરિસ્થિતિ થઈ અને એમાંથી જે જન આંદોલન પેદા થયું, એ જન આંદોલનને જનરલ ડાયર 13 એપ્રિલ 1919 ના દિવસે એક નાની ગલીમાંથી જે અત્યાચાર કર્યો હતો એને પણ શરમાવે એવી મોટા મેદાનની અંદર ચારે બાજુથી શાંત રીતે બેઠેલા બાળકો ઉપર, મહિલાઓ ઉપર, વિદ્યાર્થીઓ, યુવાનો ઉપર જે રીતે અત્યાચાર થયો. કોઈ પણ માગણી માંગતા હતા તો તમે ટેબલ ઉપર બોલાવી શકતા હતા, પરંતુ તમે એ કરવાને બદલે આ યુવાનો મારી વાત સાંભળો, આ યુવાનોને તમે માર્યા. શ્વેતાંગથી મયુર સુધી 12 જેટલા પાટીદાર યુવાનોને ગોળીએ વિંધી દીધા. ત્યાર પછી આ દેશના વડાપ્રધાન એક શબ્દ પણ શ્રદ્ધાંજલિનો આપતા નથી. અને ત્યાર પછી માં બહેનો દીકરીઓ સાથે બીભત્સ વર્તન કર્યું. આ બધું કર્યા છતાં પણ પાટીદાર સમાજ આંદોલન કરતો હોય તો હિન્દુસ્તાનના ઇતિહાસમાં, આઝાદ ભારતના ઇતિહાસમાં અને અંગ્રેજોના ઇતિહાસમાં 144મી કલમ ન લાગી હોય એટલી કલમ લગા. મને એમ લાગે છે કે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારે પ્રથમ કોઈ પણ સમાજ હોય, પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, ઓબીસી સમાજ હોય, ખેડૂતો હોય, ખેડૂતો ઉપર હમણાં 307 14મી ફેબ્રુઆરી પણ મુદ્દાથી ભટકશો નહીં. હું મુદ્દાથી નથી ભટકતો, હું એ જ કહું છું કારણ કે સમય જયારે બહુ ઓછો છે આપણી જોડે. ત્યારે મારે આના ડીપમાં જવું, અત્યારે જે વાત કરો છો કે અનામત કઈ રીતે મળી શકે, તો અનામત 2 રીતે મળી શકે. એક વાત ભાઈ શ્રી હાર્દિકે જે કીધી
કે અનામતની તમારી કોંગ્રેસ સરકાર આવે તો આપશે. તમે મારી વાત સાંભળો, હું કહું છું અનામતનું એસેસમેન્ટ જલ્દી કરાવવું જોઈએ. અથવા તો તમે બંધારણ કરો છો, બંધારણમાં એમ કીધું છે કે 50% થી વધારે તમે અનામત ના આપી શકો. પણ બંધારણ એટલે શું? બંધારણ એટલે લોકસભા અને રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતીથી તમે ગમે તેવા સુધારાઓ કરી શકો, અગિયારે યોગ્ય લાગતું હોય, અને એમાં તમારે 50% થી વધારે અનામત વધારી હોય, જે તામિલનાડુની અંદર અને આંધ્રપ્રદેશમાં છે, તો કોંગ્રેસ પક્ષ એ દિશામાં સાનુકૂળ રીતે આપવા તૈયાર છે. આ જ્યારે આ અનામત માટે જ્યારે ગઈ વિધાનસભાની અંદર કોંગ્રેસે બિલ મૂક્યું, વિધેયક લાવ્યું, ત્યારે એને ઉડાડી દેવામાં આવ્યું. આ વિદ્યાર્થીઓને શહીદ કરી દીધા, એને શ્રદ્ધાંજલિ આપવાનું કીધું, તો પણ ન કર્યું. એટલે દલિત સમાજ હોય, ઓબીસી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, બહેનો હોય, વિધવાઓ હોય, બિલકુલ મુદ્દાઓ છે, દરેક વર્ગમાં એક અજંબાભરી પરિસ્થિતિ છે. બિલકુલ અલ્પેશ ઠાકોર પણ આપણી સાથે છે. અલ્પેશભાઈ, જે રીતે અનામત પાટીદાર સમાજ માંગી રહ્યું છે અને ઓબીસી માં સમાવેશનું માંગી રહ્યું છે, શું લાગે છે બંધારણ પ્રમાણે? અને બીજું કે ઓબીસી માં પાટીદાર સમાજ કદાચ અનામત મળે તો અન્ય જ્ઞાતિઓને કેટલું અસર થઈ શકે એમ છે? પેલા તો ઈશુદાનભાઈ, મને નવાઈ એ લાગે છે કે અનામતમાં આવતા 146 જ્ઞાતિઓ, આ જ્ઞાતિઓની ચર્ચા કરવાના બદલે એમની સામાજિક શૈક્ષણિક સ્તર ઊંચું આવ્યું કે ના આવ્યું, આમનો વિકાસ થયો કે ના થયો, એની ચિંતા કરવાના બદલે સક્ષમ સમાજની એક જ દિશાની ચર્ચા થાય છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એક જ દિશા વિચારે છે. આ ગુજરાતમાં ઓબીસી ની અંદર આવતી જ્ઞાતિઓની શું દશા છે, દલિતોની શું દશા છે, આદિવાસીઓની શું દશા છે, આ વિચારવાની જરૂર છે. સરકાર અનામતની નીતિનો સંપૂર્ણપણે ઈમાનદારીથી અમલ પણ નથી કરતી, એ ક્યાં બીજી રીતે અનામત સાથે છેડછાડ કરી રહી છે, ક્યાંક ભરતી પ્રક્રિયાઓ, ક્યાંક શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત ની અંદર આવતી નીતિઓને છડેચોક ઉલ્લંઘન કરી રહી છે. એટલે સરકાર અનામત નીતિનો સંપૂર્ણપણે ઈમાનદારીથી અમલ એક બાજુ નથી કરતી, બીજી બાજુ અનામતમાં આવતી 146 જ્ઞાતિઓમાં હું પોતે એવું માનું છું અને કદાચ આ બધા પણ એક સ્વીકાર છે, 70-80 જ્ઞાતિઓ એવી છે કે જે આ આઝાદ ભારતની અંદર ગુલામી પ્રથા જેવી જીવી રહ્યા છે, જેમનું સામાજિક શૈક્ષણિક સ્તર તો જવા દો, પણ જેમના રહેવા મકાનો નથી, જે માત્ર મજૂરી કરીને જીવે છે, એવા લોકોની વાત કરું છું. એટલે હું બહુ સ્પષ્ટપણે કહું છું તમામ લોકોને, અને સરકાર તો જો સંવેદનહીન સરકાર બની ગઈ છે, હું સ્પષ્ટપણે મારી સંવેદના છે જે પાટીદાર યુવાનોને મારવામાં આવ્યા, પરંતુ સાથે સંવેદના એમણે પણ વ્યક્ત કરવી જોઈએ બધાએ, કે સ્વીકારીને સાચું બોલવું પડશે બધાએ. આફ્ટર ઓલ આપણું ગુજરાત છે, અને આપણા ગુજરાતમાં ઓબીસી એસસી એસ્ટીમેટ સવિશેષ ઓબીસી ની અંદર આવતી જ્ઞાતિઓની શું દશા છે એ આપણે જોઈ છે. બિલકુલ બિલકુલ, કે આવા લોકોની વાત કરો, હું ઠાકોર ની વાત કરું તો ઠાકોર ની અનામત શું છે ખબર નહીં. એટલે ગુજરાતમાં બિલકુલ હાર્દિક જે રીતે વાત થઈ રહી છે, શૈક્ષણિક એનો ઉત્થાન નથી થયો, જેને અનામત મળી જ નથી. બિલકુલ હાર્દિકભાઈ, જે રીતે મુદ્દો અલ્પેશભાઈ પણ સારી વાત કીધી કે ભાઈ જે જ્ઞાતિઓ ઓલરેડી અનામત નો લાભ લે છે, છતાં પણ એની સ્થિતિ સારી નથી. દેખો, પ્રથમ વાત કે પેલા જવાબ મારે પેલાનો આપવાનો છે, પેલા જીતુભાઈ નો જવાબ કે બંધારણે નથી કહ્યું કે 50% થી વધુ અનામત ના આપી શકાય. 1993 ની અંદર ઇન્દિરા સાહેબ નો ચુકાદો છે જે સુપ્રીમ કોર્ટ ની છે, એ બાદ નક્કી કરવામાં આવ્યું કે 50% થી વધુ અનામત ના આપી શકાય. દિલીપભાઈ સાંઘાણીએ કીધું કે લોકશાહી દેશની અંદર તમારે ટેબલે બેસીને ચર્ચા કરાય, તો અસંખ્ય વાર ભારતીય જનતા પાર્ટીની આ સરકાર સાથે ટેબલો પર બેસીને અસંખ્ય વાર ચર્ચા પણ કરી. બીજી વાત કે જ્યારે અમને કહ્યું કે હિંસા કરી, તો લાસ્ટ ડિબેટ ની અંદર આજ દિલીપભાઈ સાંગરીએ સ્વીકાર્યું હતું કે હા, પાટીદાર સમાજ પર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે, પોલીસ દ્વારા પાટીદારો પર અત્યાચાર કરીને હિંસાનું વાતાવરણ ફેલાવવામાં આવ્યું છે. તો પછી આજે એ કહે છે કે હિંસા ન કરવી જોઈએ, ફલાણા ન કરવા જોઈએ. તો હકીકત એ છે કે પહેલા તમારે બેસીને સ્ટેન્ડ કરવું જોઈએ કે પાટીદાર સમાજ પર હિંસા કોને કરી છે, પાટીદાર સમાજ પર અત્યાચાર કોને કર્યો છે. અને બીજી વાત કે લોકશાહી દેશની અંદર જેના વધુ માથા એટલી તમારી વધુ તાકાત, અને લોકશાહી દેશની અંદર બંધારણે પણ કહ્યું છે કે લોકોને આંદોલન કરવાનો અને હક માંગવાનો અધિકાર છે, અધિકાર દરેક લોકોએ માંગવો જોઈએ. મહત્વની બાબત એ છે કે ઓબીસી કમિશન દ્વારા જે પણ ભલામણો મંડળ કમિશન દ્વારા કરવામાં આવી હતી, એ ભલામણોનો આજે ઉપયોગ થઈ રહ્યો નથી. અને એના કારણે જે અલ્પેશે વાત કરી કે આજ પણ ઓબીસી સમાજની અંદર 147 જે જાતિઓ છે, ચાહે દલિત હોય કે એસટી સમાજની અંદર હોય, એસટી સમાજ કે ઓબીસી સમાજ હોય, છેલ્લા 60 વર્ષની અંદર આપણે શું વિકાસ કરી શક્યા એ બાબતે આજ પણ કોઈ પણ પ્રકારની આપણે સર્વે નથી કરી શક્યા.
વચમાં ટૂંક સમય પહેલા એમને બી વાત કરી કે ઠાકોર સમાજ કોળી સમાજ અને અસંખ્ય એવા સમાજ છે કે જેમનો ઓબીસી સમાજમાં લાભ હોવા છતાં પણ યોગ્ય વિકાસ ન થઈ શક્યો. તમે ઘણી જગ્યાએ જુઓ કે કોઈ કમલેશ ઠાકોર નામનો કોઈ તમને પોલીસ ઇન્સ્પેક્ટર જોવા નહીં મળે, કોઈ રોહિત ઠાકોર નામનો તમને કોઈ મામલતદાર જોવા નહીં મળે. તો ક્યાંક ને ક્યાંક એવું પણ બન્યું છે કે ઓબીસી નો લાભ ખરી રીતે ઠાકોર સમાજ કે જે મોટા સમાજ છે ઓબીસી ની અંદર ઠાકોર અને કોળી સમાજ એ પણ નથી લઈ શક્યા. મહત્વની બાબત વારંવાર હજુ પણ એ કહું છું કે ભાજપ અને કોંગ્રેસ લોકોને ભરમાવવાનું બંધ કરે. ઓબીસી હોય કે બંધારણીય અનામત હોય, પાટીદાર સમાજને મળી શકે એમ છે. હિન્દુસ્તાનના તમામ રાજ્યની અંદર પાટીદાર સમાજને ઓબીસી નો અને એસટી નો લાભ મળી રહ્યો છે. ગુજરાત ની અંદર આંજરા પટેલ અને કાછિયા પટેલ ને પણ ઓબીસી નો લાભ મળી રહ્યો છે. તો ફક્ત અને ફક્ત પાટીદાર સમાજને ક્યાંક ને ક્યાંક આનાથી દૂર કરીને અને પોલિટિકલ ઇસ્યુ બનાવીને સવર્ણો છે એવું કહીને પટેલ રાજપૂત બ્રાહ્મણ આ સમાજને આનાથી દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એકવાર તમે ઓબીસી કમિશન દ્વારા સર્વે કરાવો પાટીદાર સમાજનો, આપો આપ ખબર પડી જશે. આજ પણ તમે અમરેલી વિસ્તારમાં જાઓ, ગીર ગઢડા વિસ્તારની અંદર જાઓ, તમે ગોધરાની અંદર પાટીદાર સમાજ, છોટા ઉદેપુરની અંદર જે પાટીદાર સમાજ રહે છે એ વિસ્તારની અંદર જાઓ, બનાસકાંઠાની અંદર ગઢ વિસ્તારની અંદર જાઓ, જે પાલનપુરનો વિસ્તાર છે ત્યાં જશો એટલે તમને ખબર પડી જશે પાટીદાર સમાજની પરિસ્થિતિ શું છે. અને હું વારંવાર કહું છું કે આ ભાજપ ફક્ત અને ફક્ત રાજ્યની અને દેશની અંદર અનામત સાથે છેડછાડ કરવા માંગે છે, એ લોકોના અધિકાર છીનવવા માંગે છે, જે અધિકાર માંગે એની પર અત્યાચાર કરવા માંગે છે, જે લોકો અધિકાર નથી માંગી શકતા એ લોકો આત્મહત્યા કરે છે, અને જે લોકો રોડ પર નીકળે છે એને ગોળીઓ મારવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ભાજપ ફક્ત આટલા દિવસ થઈ ગયા વિધાનસભાની અંદર છત્ર ચાલી રહ્યું છે, તમે વિધાનસભાની અંદર વિધેયક પસાર કરવાની વાત કરો, એવી વાત શું કામ કરો છો કે પાટીદાર સમાજને તમે ઓબીસી ના આપી શકે. અને વાત એ છે જે જીતુભાઈ વાઘાણીનું જે નિવેદન છે કોઈ એક સમાજને ન આપી શકાય, એટલે એમનો મતલબ એવો છે કે ચાર પાંચ સમાજ ભેગા થઈને લડાઈ લડતા હોત તો તમે ચાર પાંચ સમાજને આપી શકત, પણ જીતુભાઈ વાઘાણી ને એ નથી ખબર કે તમે ફક્ત અને ફક્ત પ્રદેશ પ્રમુખ છો અને એક એમએલએ છો, તમે સરકારની અંદર પ્રતિનિધિત્વ તરીકે ગયેલા છો, તમે ચૂંટાયેલા છો જનતા દ્વારા. હાર્દિકભાઈ જે રીતે મળેલું છે, વાત પેલા ઈશુદાનભાઈ પૂરી થઈ જાય એ મારી વિનંતી છે. આ લોકો ફક્ત ને ફક્ત છેલ્લા 25 વર્ષથી લોકોને ગેરમાર્ગે દોરે છે. અને આજે અનામતની જે ડિબેટ છે એ મહત્વ છે. અનામત કોઈ સામાન્ય વસ્તુ નથી, આ દેશના ભવિષ્ય માટે ના દેશના નિર્માણ માટે બહુ મહત્વની વાત છે. પાટીદાર સમાજને તમામ રાજ્યની અંદર ઓબીસી નો લાભ મળે છે. ગુજરાતની અંદર અમારી વિનંતી છે ભાજપ સરકારને કે ઓબીસી કમિશન દ્વારા પાટીદાર સમાજનો સર્વે કરવામાં આવે. જો એક મહિનાની અંદર એ સર્વે કરો, તમે એક મહિનામાં શાંત છીએ કોઈ કાર્યક્રમ નહીં કરી, પણ એક મહિનાની અંદર આ સર્વે કરવામાં આવે અને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે પાટીદાર સમાજની શું પરિસ્થિતિ છે, પાટીદાર સમાજની શું હાલત છે, એ બાદ એ પણ નક્કી કરે. એકવાર ઓબીસી કમિશન અમારી આ એપ્લિકેશન અમે આપવા ગયા હતા, અમારા 151 કન્વીનર ગયા, એ લોકોની ધરપકડ કરી, તમે એપ્લિકેશન સ્વીકારો, તમારી તાકાત છે, તમે સાચા છો તો આ મુદ્દે સર્વે કરો. આ તમામ મુદ્દા છે કાકા કાર્દેકર સાહેબ થી માંડીને ઇન્દ્રેણા સાહનીના ચુકાદા સુધી, તમિલનાડુમાં જે 64% અનામત છે, જે 9 શિડ્યુલમાં નાખવાની વાત આવે છે, જે ગુજર રાજસ્થાનની અંદર ગુજર સમાજ 10% એબીસી આપવામાં આવ્યું એને 9 શિડ્યુલમાં નથી નાખ્યું. આ ભાજપ એ ફક્ત અને ફક્ત આઝાદી બાદ જાટ ગુજર પટેલ મરાઠા સાથે હંમેશા છેતરપિંડી કરવા માંગે છે, કેમ કે અમે ખેડૂતની કોમ છીએ, અમે ક્યારે પણ હળ સિવાય કાંઈ પાડ્યું નથી, અમે હક માંગવાનો ક્યારે પ્રયાસ નથી કર્યો, પણ હવે માંગીશું, લડીશું, મરી જશું, જેલમાં મોકલશો ચાલશે, પણ વિચારો ક્યારે જેલમાં કેદ નથી. પણ એમને એવું નથી લાગતું કે હાર્દિકભાઈ કે જે રીતે 44 ધારાસભ્યો ની આસપાસ પાટીદારો છે, પાટીદારોમાં ઉદ્યોગપતિઓ મોટા પાટીદારો છે, ને આ 12% થી વધુ આઈ થિંક એની સંખ્યા હશે, અને આ જો ઓબીસીમાં સમાવવામાં આવે તો જે જ્ઞાતિઓ કે જેને ઓછો જ લાભ મળી રહ્યો છે એને ક્યાંક આપણે દેખો. પ્રથમ વાત કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એટલે આપણે ઘાંચી સમાજ જે ઓબીસી નો લાભ નથી એવું ના કે તમારા તો સમાજના વડાપ્રધાન બનેલા છે, એમનામાં બી 2-5% જે તેલ નો ધંધો કરે બહુ મોટા ઉદ્યોગપતિ છે, તો સમગ્ર તમે ઘાંચી સમાજ આનો ઉપયોગ ન કરી શકો. 2-5% ઉદ્યોગપતિ હીરાના ડાયમંડ નો બહુ મોટો ઉદ્યોગ કરતા હોય, અને 44 ધારાસભ્ય સાહેબ પ્રતિનિધિત્વ છે દેશની અંદર. અનામત નો મતલબ થાય છે પ્રતિનિધિત્વ, ચાહે એ પ્રતિનિધિત્વ લોકતાંત્રિક દેશની અંદર કોઈ પણ પ્રકારે મળતું હોય. મારી પાસે ઘણા બધા પુરાવા છે કે શાસનમાં પ્રશાસન હોય, નોકરી હોય, ભૂમિ હોય, સંસાધનો, દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. 44 ધારાસભ્ય પ્રતિનિધિત્વ છે, અને હું ખાલી પટેલની વાત નથી કરતો, ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ સમાજમાં ગમે એટલી સંખ્યા હોય એને એટલું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. મારી એક જ વિનંતી છે કે 2-5 કે 10% લોકો સુખી હોવાથી સમગ્ર સમાજને સુખી ન કહી શકાય. ગામડાની અંદર આજ પણ 2-5 ભેંસો રાખવા વાળા, 2-5 વીઘા જમીન વાળા અમને નથી યોગ્ય, અમે લોકો ગરીબ માટે લડીએ છીએ. ઓકે અલ્પેશભાઈ, જે રીતે હાર્દિકભાઈ જે રીતે વાત કરી રહ્યા છે, તમે કઈ કહેવા માંગતા હતા? કહી દઉં ઈશુદાનભાઈ, ગુજરાતમાં અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં જો
કે દલિતો સાથે જે પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે અમાનવીય, ગામમાં હજુ વર્ણ વ્યવસ્થા નીતિ નથી, વર્ણ વ્યવસ્થા એની એ છે, અસ્પૃશ્યતા છે, એક પ્રકારનો સામાજિક અસમાનતાનો માહોલ છે. બીજી બાજુ તમે આદિવાસીઓનું જુઓ કે જ્યાં વિસ્થાપન, જે નર્મદાના કારણે આખા ગુજરાતને પાણી મળ્યું છે, આદિવાસીઓના વિસ્થાપનનો બહુ મોટો પ્રશ્ન છે. આજે એ લોકો રેલી લઈને આવતા એમને અટકાયત કરવામાં આવી. હું ગયો છું આદિવાસીના જંગલોમાં, જ્યાં કોઈ અવાજ ઉઠાવે છે તેમની સાથે એક પ્રકારનું ગુનેગાર જેવું, નક્સલવાઈઝ જેવો વ્યવહાર કરવામાં આવે. પણ રતેશભાઈ, એ મુદ્દાથી આપણે વાત કરીએ, તમે જુઓ ઓબીસી માં જે રાવણ બધાણી આવે છે, ગામમાં તમે જાઓ, હું એ જ કહું તમને, ગામમાં તમે જાઓ, જે રાવણ બજાણિયા છે એ કાચા કુબાની અંદર તમે જુઓ તો એક પ્રકારની ગુલામી પ્રથા જીવે છે. બીજું, ગુજરાતની સૌથી વધારે વસ્તી ધરાવતો ઠાકોર, આ ગુજરાતમાં અમારી તો કમનસીબી એ છે કે આઝાદી પછી પણ ગુજરાતમાં આઈએસ આઈપીએસ નથી આપી શક્યા. આ ઓબીસી ની અંદર આવતી જ્ઞાતિઓને, એ ચાહે ઓબીસી એસસી એસટી હોય, બેકલોગ રોસ્ટર નો અમલ નથી થતો. ગુજરાતની અંદર સરકાર જે પ્રકારની નીતિઓ લાવી રહી છે, એ નીતિઓમાં ઓબીસી એસસી એસટી ની જે અનામત કેટેગરીમાં જે લોકો આવે છે એમને એક કે બીજી રીતે દૂર રાખવામાં આવે છે. મેડિકલની અંદર 94% લઈ અને અમારો દીકરા કે દીકરીને બીજે મેડિકલમાં એડમિશન ઓપન કેટેગરીમાં મળતું હોય, દિલીપભાઈ એવું કહેવામાં આવે છે, એફિડેવિટ કરો, વાત મુદ્દાની છે તો તમને બિલકુલ. અલ્પેશભાઈ હું પાછો આવીશ તમારી પાસે, બોલી લેવા દો, મને બોલી લેવા દો, વિદ્યાનગર કે ત્યાં, એટલે આ પ્રકારનું એક ષડયંત્ર ચાલે છે. એક પ્રમાણે ભરતી પ્રક્રિયામાં પણ તમે અનામતમાં ફોર્મ ભરો, એફિડેવિટ કરો, તો જ તમારી નોકરી સિક્યોર છે, નહીતર તમે ઓપનમાં જવા જશો. આ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય તો પણ મને મુદ્દો એ લાગ્યો, જીતુભાઈ એ વાત કરી, મુદ્દો હતો કે ગરીબ અદાણી ને હોસ્પિટલ આપે. આંદોલનના પાયા છે ને ક્યાંક મને આમાં જ લાગે છે કે સરકાર હાથે કરીને આજે જે રીતે વાઘોડિયામાંથી જે પકડાયા, એક જયેશ પટેલ નું કાંડ ચાલતું હતું અને હવે બીજું મનસુખ શાહનું, જે માણસ 12 વર્ષ પહેલા માત્ર નાની મેડિકલ ડેન્ટલ હોસ્પિટલ હતી એ અત્યારે 2000 કરોડ નું માલિક છે. આજે 20-20 લાખ, 50-50 લાખ, 250 કરોડ ની કેસ વર્ષે એ લોકોને આવતું હતું. આ ભાજપ સરકાર છેલ્લા 22 વર્ષથી રાજ કરે છે ગુજરાત પર, અને ભાજપ સરકારે ક્યાંક ને ક્યાંક આંખ પીચોડી કરી છે, એનું કારણ આ આંદોલન હોઈ શકે, શું માનો છો તમે? મને લાગે છે કે અનામત બાબતમાં અલ્પેશભાઈએ જે વાત કરી, 146 જાતિનો સર્વે થવો જોઈએ, એ મુદ્દા સાથે કેટલી પ્રગતિ થઈ, કઈ સ્થિતિ થઈ, એની સાથોસાથ આઝાદીના એટલા વર્ષ પછી આ મુદ્દાની ચર્ચાઓ સાર્વજનિક રીતે જ્યારે ઉપડી છે, એવા સમયે અન્ય સમાજો, પછી પાટીદાર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, વણિક સમાજ હોય, આમાં પણ કેટલાય સમાજના ગરીબ લોકો જેમને એમના વડીલોને આરોગ્યની સેવા આપવા માટે સક્ષમતા ન હોય, પોતાના બાળકોને ભણાવવા, એના માટે એક સરકારને દોષિત આપવાના બદલે 22 પછી જેટલા વર્ષો એકડેક થી કેમ વ્યવસ્થા નથી, જેમ જે હમણાં જ કહેવામાં આવ્યું કે હિંસાનો વિરોધ હું કરું છું, હું હિંસાનો વિરોધ આજે કરું છું એવું નથી, નવ નિર્માણના આંદોલન વખતે કોંગ્રેસના શાસનમાં પોલીસે વિરોધ કરેલો, જેમ ખેડૂતોએ ગાંધીનગરમાં કોંગ્રેસના સમયે માધવસિંહભાઈની સરકાર વખતે અત્યાચાર કરવામાં આવ્યો છે, તમે બોલતા હતા એના વિશે હું કશું જ નથી બોલ્યો, અને છેલ્લે ગયા વર્ષે જે અહીંયા મેદાનમાં અત્યાચાર થયો એનો ખુલ્લેઆમ વિરોધ અને એની સામે પગલા લેવાની માંગણી પણ મેં કરેલી, એટલે હું મૂળભૂત રીતે વિરોધ મેં કર્યો છે. બીજો સવાલ જે અહીંયા હમણાં કરવામાં આવ્યો જીતુભાઈ દ્વારા કે બંધારણ સુધરી શકે છે, બરાબર છે,
કે જયારે સાયરા બાબુ નો કેસ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું તો કોંગ્રેસ સરકારે બંધારણ સુધીને માત્ર મુસ્લિમ ચૂંટણીના કારણે એ બંધારણ સુધારો કર્યો તો સાયરા બાબુ માટે એક જ્ઞાતિ કે એક વર્ગ માટે નહીં હવે સાર્વજનિક રીતે આર્થિક રીતે કોઈ પણ સમાજ પછાત હોય એના બાળકોને ભણાવી શકતા ન હોય આ દિશામાં સૌએ સાથે મળીને વિચારવાનો સમય પાકી ગયો છે પછી પાટીદાર સમાજ હોય બ્રહ્મ સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય એ બધાના આર્થિક રીતે વિદ્યાર્થીઓને ભણાવવા માટે અને બીજો એક મહત્વનો આર્થિક મુદ્દો મારો આ રહી જાય જે તમે બે મુદ્દા ઉઠાવ્યા અનામતની આ વાતો કરી આર્થિક અનામતની ચર્ચા કોઈ કરતું જ નથી કારણ કે પૈસાવાળા છે એટલે જે ડોનેશનના નામે એડમિશન અપાય છે આમાં તો અમુક ટકા લાવે તો જ એડમિશન મળે છે જ્યારે ડોનેશનમાં તો માત્ર સરકાર કરી શકે છે ને એમાં કઈ સરકારે કરવાની જરૂરત નથી મુદ્દો એ જ આંદોલનના મૂળ અહીંયાથી આજે નથી આ મૂળ હોવાયેલા આઝાદી પછી જે છે તો ડોનેશન જે છે એ પ્રથામાં પણ અનામત ના બદલે ટકાવારીના ધોરણે આગળ વધવું જોઈએ જેથી કરીને યોગ્ય લોકોને ડોનેશન શબ્દ અંગ્રેજી એડમિશન અપાય છે એના વિશે કેમ ચર્ચાઓ નથી બોલો અલ્પેશભાઈ આર્થિક સક્ષમતાઓને જે ડોનેશન નામ એડમિશન આપે એટલે સંગાડી સાહેબ ની વાત થી સમજ છું સંગાડી સાહેબ જી એક સંગાડી સાહેબ ની વાત થી હું સમજ છું કે 50% ડોનેશન આપી ડોક્ટર બને છે એ વાત સાહેબ હું સમજ છું પણ જે આજે જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે બંધારણીય અનામત પાટીદાર સમાજને નથી મળી શકે એમ તો જીતુભાઈને સવાલ કરવા માંગુ છું ભાઈ હાર્દિક પટેલ ને લાલજીભાઈ ને ઓબીસી માં માંગી રહ્યા છે શું કોંગ્રેસ પાર્ટી ઓબીસી માં અનામત અપાઈ શકશે જીતુભાઈ આખો પ્રશ્ન આપણે જુદી રીતે લીધીએ છે હું અલ્પેશભાઈ ની એક વાત સાથે સંમત છું કે સમયાંતરે એ 80 જ્ઞાતિઓમાંથી 142 કઈ રીતે 142 જયારે ગઈ ત્યારે એનો સર્વે થયો હવે સર્વે જયારે થતો હોય ત્યારે જો એ લાયકાતમાં આવતા હોય તો મળવો જોઈએ અને ન લાયકાતમાં આવતો હોય તો ન મળવો જોઈએ પ્રથમ વાત સર્વે મહત્વનો છે સર્વે મેં એ તમને સવાલ કર્યો કે શું તમે પાટીદાર સમાજનો ઓબીસી સર્વે થાય એમાં તમે રાજી છો થવો જોઈએ કે નહીં અને હું બીજી વાત હું અલ્પેશભાઈ ની એક બીજી વાત સાથે સહમત છું કે 142 જે જ્ઞાતિઓ એ ઓબીસી માં સમાઈ છે એમાં ઠાકોર સમાજ અને કોળી સમાજનો 70% ભાગ છે તમે કોઈ પણ જગ્યાએ જોઈ લેજો તો આજે એનું 1% પ્રતિનિધિત્વ ન હોય તો એ દિશામાં પણ આપણે વિચારવાની જરૂર છે આજે જીતુભાઈ વાઘાણી એમ બોલ્યા કે 60 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ મારે એમને કેમ કહેવું પડે છે કે 22 વર્ષથી તમે છો અને જે આ વ્યાપારીકરણ અને આ શિક્ષણ છેલ્લા 10 વર્ષમાં તમે ધારી શકો તો બધું જ ફ્રી કરી દો બધી સીટો ફ્રી કરી દો મને એમ લાગે છે કે આ જે શૈક્ષણિક ક્ષેત્રે અજંપો છે અને ગરીબ નો વિદ્યાર્થી આજે ભણી શકે અને અમીર ની અનામતો જે ઉભી કરી છે એ આ સૂટ બૂટ લૂંટ અને જૂઠ ની સરકાર એ આ અમીરપતિઓને છોડી અને ગરીબો ખેડૂતો કિસાનો આદિવાસીઓ ઓબીસી ના સમાજના દલિતો અને પાટીદારના જે કોઈ અને સવર્ણના જે કોઈ મુદ્દો બ્રેક થયા આર્થિક છે મારે બ્રેકમાં પણ બ્રેક લેવાની છે પણ સર્વે કેમ ન કરી શકે સરકાર સર્વે તો કરી શકે ને પાટીદારની માંગ છે કે સર્વે કરાવો તો સર્વે તો કરી દેવું પડે કાયદા અને બંધારણ પ્રમાણે જે મારા અગાઉ કહેવામાં આવ્યું છે તાજેતરમાં થોડા દિવસ પહેલા મેં અખબારમાં એક જાહેરાત વાંચી હતી આ અનામત બાબતમાં મહેસાણા જિલ્લાના કોઈ એક વિસ્તારના અમુક ગામોના પાટીદાર સમાજે અનામત માગવા માટેની અરજી કરી છે અને અરજી બાબતમાં જે કોઈએ કાંઈ કેવું હોય તો આ અંગેના સૂચનો માગવામાં આવ્યા હતા તો પાટીદાર સમાજ દ્વારા જ આમાં અરજી થઈ છે એની પ્રક્રિયાઓ ચાલુ છે જોઈએ આગળના દિવસોમાં પાટીદાર સમાજ દ્વારા આવડી મોટી અરજી કરવામાં આવી છે સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એક નાપામાં જાહેરાત આવી છે આવડા મોટા સમાજ 1,20,00,000 પાટીદાર સમાજની એપ્લિકેશન જાય છે તેનો સર્વે નથી થઈ રહ્યો ભાજપના કોઈ વ્યક્તિ દ્વારા એક કોઈ 2-5 નાના મોટા સમાજની એપ્લિકેશન આપવા પછી એનો સર્વે કરવો એટલે ક્યાંક ને ક્યાંક સમાજ નું પુષ્ટિ બિલકુલ આપણે આના ઉપર સમગ્ર મુદ્દા ઉપર આપશું નાનકડો બ્રેક નો સમય થયો છે તમામ મહાનુભાવો પણ આપણી સાથે જોડાયેલા છે એક સવાલ એ પણ છે
કે જે રીતે ભાજપનો અને ખાસ કરીને પાટીદાર જે નેતાઓ છે એનો પણ પાટીદાર સમાજ છે એ વિરોધ કરી રહ્યું છે, એ વિરોધ પણ દેખાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર મામલા ઉપર જશું, હજુ પણ મને જવાબ નથી રહ્યો. બંધારણીય જે અધિકારો છે પાટીદારોના એને મળી શકે એમ છે કેમ, એ મુદ્દા ઉપર પણ આપણે આવશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપણું મહામંથનમાં સ્વાગત છે. જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અના મત પર આપણે ચર્ચા ચાલી રહી છે, એપબી ઉપર ઘણા મિત્રોના કોમેન્ટ્સ આવ્યા છે, હું કોમેન્ટ થોડા લેવાનો પ્રયાસ કરીશ કે પાટીદારોને અનામત મળવું જોઈએ કે નહીં એ મામલે આપણે પણ એપબી ઉપર ઘણા મિત્રોએ કોમેન્ટ્સ કરી છે, હજારો લાઇક્સ આવી છે. સિંધુ પીકે કીધું કે પાટીદારોને અનામતની જરૂર નથી. જતીન ગિલાણીએ હા કીધું છે. હર્ષ સેરઠિયાએ હા પાડી છે કે અનામત આપવું જોઈએ. અક્ષય એ હા પાડી છે. સોલંકી કલ્પેશે હા પાડી છે. દેવાંગ લાખાણીએ હા પાડી છે. અનિલ પટેલે હા પાડી છે. નિલેશ મહેતાએ જરૂર નથી એવું કહ્યું છે. બકુલ જોશીએ કીધું છે કે દરેકને મળવી જોઈએ. તો આ તમામ એપી ઉપર બધાનો હું નામ લઈ શકતો નથી કારણ કે ડિબેટ મારે ફરીથી ચાલુ કરવી છે. સમગ્ર મામલો પર લાલજીભાઈ હું મુદ્દો એ ઉઠાવતો હતો કે અત્યારે જે રીતે પાટીદાર અનામત આંદોલન છે એ ક્યાંક ને ક્યાંક ધીરું પડી ગયું છે, પણ આ પહેલાં હાર્દિક જે રીતે આ પહેલાં આનંદીબેનની સરકારમાં નિવેદન આપ્યું હતું એ વિડીયો આપણે સાંભળશું. આનંદીબેન પાટીદાર સમાજના હિતના મુદ્દાઓની ચર્ચા કરીને એનો યોગ્ય અમલ કરે હું આનંદીબેન સાથે છું અને સમાજ આખો ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે જો સમાજના હિતના મુદ્દાઓની ચર્ચા કરશે. અને પાટીદાર આયોગ છે, એબીસી પેટર્ન છે, આવા મુદ્દાઓ સ્વીકારી લેવામાં અને એના માટે ચર્ચા કરવામાં આવે તો સમાજના હિતમાં યોગ્ય નિર્ણય લેવાશે. આનંદીબેન પાટીદાર સમાજના હિતના મુદ્દાઓની ચર્ચા કરીને એનો યોગ્ય અમલ કરે હું આનંદીબેન સાથે છું અને સમાજ આખો ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે જો સમાજના હિતના મુદ્દાઓની ચર્ચા કરશે. અને પાટીદાર આયોગ છે, એબીસી પેટર્ન છે, આવા મુદ્દાઓ સ્વીકારી લેવામાં અને એના માટે ચર્ચા કરવામાં આવે તો સમાજના હિતમાં યોગ્ય નિર્ણય લેવાશે. હાર્દિકભાઈ જે રીતે તમે વાત કરી હતી કે આનંદીબેન પટેલની હું સાથે છું જો આ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવે તો, પ્રથમ વાત કે મને 100% શ્યોર છું કે તમને વિડીયો કોને પણ મોકલ્યો હશે. બીજી વાત કે જે વિડીયો જ્યાંથી બનાવરાવ્યો છે એની પણ તપાસ કરવી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક જે માણસે બનાવ્યો હશે અને જેનો ઇતિહાસ બી અમે સુરતની અંદર એનો ઇતિહાસ બી દેખાડી દીધો હતો એને અમે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી સાથેથી જો અમારા મુદ્દાનો સ્વીકાર થાય તો આજ પણ કહું છું અને હજુ પણ કહેતો રહીશ કેમકે અમે સિદ્ધાંતો સાથે લડવા માંગીએ છીએ. પાટીદાર સમાજના 14 યુવાનોને ન્યાય મળશે, પાટીદાર સમાજના 14 યુવાનોને યોગ્ય એના પરિવારોને ન્યાય મળે તો અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ. પાટીદાર સમાજને બંધારણની અનામત મળે અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ. પાટીદાર મહિલા ઉપર થયેલા અત્યાચારમાં યોગ્ય રીતે અમને ન્યાય મળે અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ. પણ જ્યાં સુધી પાટીદાર સમાજને યોગ્ય ન્યાય નહીં મળે, પાટીદારોના અસ્મિતા પર ઉઠેલા સવાલોનો યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ભારતીય જનતા પાર્ટી સાથે નથી. અને બીજી વાત કે આનંદીબેન પટેલ જો દિલીપભાઈ અને ઘણા બધા લોકો એવું કહેતા હોય કે આનંદીબેન પટેલ પાટીદાર અનામત આંદોલનના કારણે એમને મુખ્યમંત્રી પર છોડવું પડ્યું, તો બીજી વાત કે જો એમને પાટીદાર અનામત આંદોલનના કારણે મુખ્યમંત્રી પર છોડવું પડ્યું હોય તો એનો મને ગર્વ છે. એટલા માટે કેમકે અમારા 14 યુવાનોની હત્યા એમની સરકારમાં થઈ હતી. જો કોઈ કોઈ ફૈબા એના ભત્રીજાઓની હત્યા કરાવતા હોય તો એ ફૈબા ન હોઈ શકે સત્તાની અંદર. અને દિલીપભાઈ સાંગાણીએ પણ સ્વીકારવું પડશે કે આનંદીબેનનો ભોગ અમિત શાહ દ્વારા લેવાયો છે. અમિત શાહના કહેવાથી આનંદીબેનને હટાવવામાં આવ્યા છે અને કોઈ પણ હિન્દુસ્તાનના કોઈ મુખ્યમંત્રી દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું છે એ પણ ફેસબુક પેજ પર આપવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આનંદીબેનને મજબૂર કરવામાં આવ્યા હતા. બિલકુલ આનંદીબેનને મજબૂર કરીને સત્તા છોડવા આ વિડીયો છે એ કદાચ તમે શું કે વિડીયો બાબતે તમારું શું મત છે કે બિલકુલ હું જ છું એમાં કઈ છુપાવવાની જરૂર નથી. સિદ્ધાંતો સાથે લડીએ છીએ અને સત્યની ભાષા છે એમાં કોઈ પાછી પાની કરીને કે લડીને કે ડરીને જતું રહેવાની જરૂર નથી. આજ પણ અમે ભારતીય જનતા પાર્ટી પાસે રહીશું પણ જ્યાં સુધી પાટીદાર સમાજના હિતની વાત નહીં થાય ત્યાં સુધી પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટી ભાજપની રેલીઓ થાય છે, યુવા પ્રમુખ સહિતનો વિરોધ કરવામાં આવે છે, લાફા મારવામાં આવે છે, પાટીદાર અનામત આંદોલન માંગણી કરવી અનામત આંદોલનની એ વાત અલગ છે અને મારપીટ કરવી, કેટલાક પાટીદારો એવું કહેતા હોય કે આ પાટીદારોની એ સ્થિતિ આવી ગઈ છે કે આવા હુમલા કરવા પડે છે. બિલકુલ કોઈને કોઈ દિવસ પાટીદાર સમાજનું કોઈ પણ સંગઠન હોય ત્યારે કોઈ હુમલા કરવાની કોઈ વાત જ કરતું નથી. અત્યાર સુધી તમે જોઈ શકો તો પાટીદારના જે પણ અગ્રણીઓ હોય એ ક્યારેય એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો નથી. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીને સરકારને ખબર હોય કે ભાઈ અમુક એવા એરિયા છે કે ત્યાં આગળ
पाटीदारों नु प्रभुत्व छे, आजे पाटीदार अनामत आंदोलन चालू रही छे, तो त्या आगळ रेली करवानी शुं जरूर छे? समाजमां रोज केटलाय लोको आगळ पण प्रमुख बनीने गया, तो एमने कोई दिवस कोई ओळखतुं पण नहोतुं। तो જ્યારે આજે મને એવું લાગી એમની પબ્લિસિટી કરવાનો સ્ટંટ મને લાગી રહ્યો છે કે આ રીતે સમાજને તોડી અને આ રીતે એમના પર હુમલા થાય અને એમના જ લોકો અથવા એવા માણસો અંદર ઘૂસી જાય અને એ લોકો હુમલો કરે અને પાટીદાર સમાજ બદનામ થાય અથવા એ લોકોની પબ્લિસિટી થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે। બાકી એવી સંવેદનશીલ જગ્યાએ રેલી ના કરો શું ફેર પડે? ગુજરાતની અંદર 33 જિલ્લા છે, તો 33 જિલ્લાની અંદર બીજી જગ્યાએ જો મહેસાણા એમને પહેલાથી ખબર હતી, સુરતની અંદર પહેલાથી ખબર હતી, લોકોએ સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ મેસેજ કર્યા હતા કે ભાઈ આ જગ્યાએ તમારે કોઈ આવશો તો આ રીતે થશે। તો ખરેખર એમને પોતાને વિચારીને આ રીતે પ્રોગ્રામ કરવા જોઈએ અને પછી વિચારીને સરકારે વિચારીને પ્રોગ્રામ કરવા જેવું મત છે પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા બંને મહાનુભાવોનું। જી જીતુભાઈ કેમ કહેવા માંગો છો? મારે કેવું છે કે ભારતીય જનતા પાર્ટીનો ચહેરો રહ્યો છે કે જે થાળીમાં જમ્યા હોય એ થાળી એવી કરી દેવી કે બીજો કોઈ જમી ન શકે। હું એનો તમને કહું કે ચાલ ચરિત્ર ને ચહેરો જુદો છે। તમે જાણો છો કે કોઈ પણ આજે કારગિલની એક શહીદની દીકરી એને તમે દાઉદથી પણ ખરાબ એના એમપી મિસ્ટર પ્રતાપ કરીને છે કરે, મારો જે ઉન્નાન મુદ્દાથી હું નથી ભટકતો, કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જેને ધારો એને દેશપ્રેમી અને હાર્દિક અને લાલજીભાઈ જેવા પોતાના સમાજ દરેકે દરેક સમાજના યુવાનો પોતાના સમાજ માટે આંદોલન કરે અને આંદોલન કરે ત્યારે એના ઉપર રાજદ્રોહ લગાવવામાં આવે અને ખાલિદ વાણી જે બુરહાન વાણીનો ભાઈ હોય એને શહીદ તરીકે તમે ચિત્રો, પ્રાચી સાધ્વી પ્રાચી એમ કે હાર્દિકને ફાંસી આપી દેવી જોઈએ, મને એમ લાગે છે કે આ પ્રકારની વાતો કરી અને તેઓ સમાજને ખોટો ઉશ્કેરી રહ્યા છે। એક યુવા મોરચાના પ્રમુખની દરેક જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટી સુનિયોજિત રીતે કાર્યક્રમો કરી અને એક વર્ગ વિગ્રહ અને પાટીદાર સમાજમાં પણ એક વિગ્રહ પેદા કરવાનું જે કોશિશ કરી છે એ તમને જ નડશે એટલું સમજી લેવાની જરૂર છે। જીતુભાઈ એ મુદ્દો છે, તમે એક પાટીદારોને સ્વાભાવિક છે કોંગ્રેસ પાર્ટી પાટીદારોને નજીક લાવવાનો પ્રયાસ કરી રહ્યો, પણ મારો સીધો એક સવાલ છે અને હું ચાહીશ કે એનો જવાબ પણ તમે સીધો આપો, ડિપ્લોમેટિક નહીં। પાટીદાર સમાજને આંદોલન મળી શકે કે છે કે કેમ અને કોંગ્રેસનો શું મત છે? બે રીતે મેં એમને કીધું કે જે ઓબીસી પંચ છે એમાં જ્યાં વિદ્યાર્થીઓ આપવા ગયા, આ યુવાનો આપવા ગયા, તો એમને ધરપકડ કરી એનો અભ્યાસ કરી અને જે માગણી કરે છે તે મુજબ એના ધારાધોરણ અને ના નીતિ નિયમો મુજબ અગર મળતી હોય તો એનો વાંધો ન હોઈ શકે, એ છતાં પણ ના મળતી હોય તો ના આપવું, અને એ છતાં હું મારી વાત સાંભળો, એ છતાં પણ જ્યારે એક સમાજના લોકો ગરીબ હોય અને આર્થિક રીતે પોસાતું ન હોય તો જે કોઈ બંધારણ બનાવીએ એ બંધારણને માનવા માટે સુપ્રીમ કોર્ટ બાધ્ય છે અને સુપ્રીમ કોર્ટને બાધ્ય હોય એવો બંધારણીય સુધારો અગર રાજ્યસભા અને લોકસભામાં જ્યાં બંધારણીય સુધારણા માટે 2/3 બહુમતીની જરૂર હોય તો એમાં કોંગ્રેસ પક્ષ 50 થી વધારી અને આર્થિક રીતે અનામત 20% આપવા તૈયાર હોય તો કોંગ્રેસ પક્ષ એમાં સહકાર આપવા માટે તૈયાર છે, એની જાહેરાત પણ કરવામાં આવી છે। ઓકે, એ તો જાહેરાત કરાઈ ચૂકી છે, પણ તમે જે મુદ્દો છે, હા 25 ઓગસ્ટે મહારેલી થઈ એના પછી જે આપણે 147 જ્ઞાતિની વાત કરીએ છીએ ને, બીજી 4 જ્ઞાતિમાં ઉમેરવામાં આવી મોદી સાહેબ દ્વારા, બરોબર? તો એમનો લોકોનો પૂરે સર્વે અને અમારે જાણવા મુજબ તો પૂરે સર્વે બધી જ્ઞાતિનો થયો જ નથી, તો પાટીદાર સમાજને ખાલી ટાર્ગેટ બનાવીને ખાલી એમાં સમાવે એનું સર્વે કરવામાં આવે, સર્વે હોય તો મળે, તો સર્વેની રાહ જોઈને કેમ બેસી રહ્યા છો? સર્વે કરો, આજે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, ગુજરાતમાં પણ આટલા વર્ષથી 22 વર્ષથી ભાજપની સરકાર છે, તો સર્વે ઓર્ડર તો તમારે જ આપવાનો છે। આજે મુસાણમાં જ માં પીરસતી હોય તો કોને પૂછવા જવાનું હોય? એ ધરીને ખાવાનું જ હોય ને, તો પછી કેમ કોનો ઓર્ડર ની રાહ જોઈએ? પાટીદાર સમાજ આજે અમે તો એસપીજી દ્વારા 1.5 વર્ષ પહેલા ઓબીસીમાં અમે માગણી કરી, બિલકુલ લાલજીભાઈ એ વાત, અને બીજું સાહેબ હજી બીજી વાત કરું, આપણે આજે મુદ્દા અનામત કેવી રીતે મળી શકે એના ઉપર ચર્ચા કરવાની, આજે ભાજપ અને કોંગ્રેસની ચર્ચા કરવા અથવા એમની નબળાઈઓ શું એમની શું વાત કરવાની એની કોઈ ચર્ચા કરવા અમે ટાઈમ બગાડીને આવ્યા નથી, ફક્ત અનામત કેવી રીતે મળી શકે એની વાત કરો। તો મારે એમ કેવું છે, અનામત માટે અમે ઓબીસીમાં 1.5 વર્ષ પહેલા રજૂઆત કરવામાં આવી, હમણાં થોડા સમય પહેલા લગભગ 15-1 સમાજ જે પાટીદાર સમાજના કડવા લેવા સમાજમાંથી એમની પણ ઓબીસીમાં અરજી કરવામાં આવી, તો એ સર્વે માટેની કોઈ વાત કરવામાં નથી, પટેલ સમાજ એટલા સુધી તૈયાર થયા કે ચલો પાટીદાર સમાજને તમને આપીએ અને જો બીજો વર્ગ વિગ્રહ ઉભો થતો હોય એવું કહેવું હોય
સરકાર નું કે ભાઈ પાટીદાર આજે બોલ્યા જીતુભાઈ વાઘાણી સાહેબ, એક સમાજ, એક મિનિટ, એક સમાજ ને આપો તો અમને એ અમે આપી ના શકીએ, તો અમે એક સમાજ ની વાત નથી કરતા, સમણ સમાજ ની અંદર જેટલા પણ સમાજ અનામત થી વંચિત છે એ લોકો તમે આપો. બીજું, પાટીદાર સમાજ સિવાય અમે એટલો બધી તૈયારી બતાવી કે ચલો તમે પાટીદારો ને આપવાથી વર્ગ વિગ્રહ ઉભો થતો હોય તો તમે ખેડૂતો ને અનામત આપો, અને ખેડૂતો માટે 15/12/2016 અરજી કરવામાં આવી ખેડૂત અધિકાર સમિતિ દ્વારા, અને એ સમિતિ ની અંદર પાટીદાર બીજા બધા સમાજના તમામ આગેવાન દ્વારા અરજી કરવામાં આવી. એના પછી 3/1/17 સરકારશ્રી અને ઓબીસી પંચમ રૂબરૂ અધિકાર મંચ દ્વારા એમાં રજૂઆત કરવામાં આવી. એના પછી નીતિનભાઈ, માન્ય નીતિનભાઈ સાહેબ જે નાયબ મુખ્યમંત્રી છે, એમને 6/2/17 ના દિવસે આ ખેડૂત અધિકાર સમિતિ રૂબરૂ મળવા માટે જાય છે, ભાઈ તમે અમને સર્વે કરો. અને હું આ મંચ ઉપરથી કહેવા માંગુ સરકારને કે જે આ ખેડૂત અધિકાર સમિતિ એ જે રીતે મેં આખો ગ્રાફ બનાવ્યો છે અને એ રીતે જો સર્વે કરો તમે, એક મિનિટ સાહેબ, બહુ મહત્વની વાત છે, એમાં તમે સર્વે કરો, અને સર્વે કર્યા પછી જો આ ખેડૂતોને અનામત ના આપી શકે એવો એક પણ મુદ્દો જો તમારા દ્વારા કરવામાં આવે ને તો અમે અનામત આંદોલન આપીએ છીએ. ખેડૂતોને મુદ્દો એ છે દિલીપભાઈ, સરકાર છે એ કેમ આગળ વધવા નથી માંગતી, એક વસ્તુ, કારણ કે પાટીદારો જે રીતે માંગ કરી છે કે ભાઈ પોલીસ ને તમે એક્શન લો તો સરકારના હાથમાં છે, સર્વે કરાવવું સરકારના હાથમાં છે, સર્વે આયોગને સોંપવું સરકારના હાથમાં છે, પછી તો કોર્ટ નક્કી કરશે ને કે આ લોકોને અનામત મળવી જોઈએ કે ના મળવી જોઈએ, તો સરકાર કેમ આગળ નથી વધતી? સરકાર કેમ આગળ નથી વધતી એ સરકારનો જે પ્રશ્ન જે છે એ એક મેં શરૂઆતમાં કીધું કે હમણાં છાપામાં મેં જયારે આવ્યું એ પણ લાલજીભાઈ જે વાત ખેડૂત સમિતિ દ્વારા ખેડૂતોને અનામત આપવા બાબતની વાત કરી એ મુદ્દા સાથે હું સંપૂર્ણ સહમત છું. ખેડૂત સમાજમાં બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ થી માંડીને વણિક સમાજ ક્ષેત્રમાં આ બાબતમાં પૂર્ણ તત્કાલીન સર્વે કરીને ન્યાયોચિત નિર્ણય કરવો જોઈએ એમાં હું સંપૂર્ણ સહમત, સંપૂર્ણ સહમત છું. પણ ભાજપ સરકાર છે એટલે કે રૂપાણી સરકાર કરી નથી રહી, પણ એનો હજી કોઈ પ્રશ્નનો જવાબ જ આવ્યો નથી. અત્યારે તમે જો કેટલા મહિના થઈ ગયા આ સુધી સર્વે પણ કરવામાં આવ્યો, પ્રથમ વાત કેવું, આ વાતને છોડવામાં આવી રહી છે, આમાં હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ન આવે, ઓબીસી કમિશન સર્વે કરે, ઓબીસી કમિશન સરકારને ભલામણ કરે કે હા ઓબીસી કમિશનના સર્વેમાં પાટીદાર સમાજ પછાત છે અને સરકાર આદેશ કરે, હા એ પછી કોઈ કોઈ સમાજના કોઈ વ્યક્તિને એવું લાગ્યું કે ખોટી રીતે સામેલ છે તો એ પીએલઆઈ કે હાઈકોર્ટમાં કરી શકે, એટલે આ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ આની અંદર ના આવે, સરકારને જો મન રાજી હોય તો બધું થઈ શકે. સુપ્રીમ કોર્ટ સુધી 27 કરોડ આજે ગુજરાત આખા ભારતની અંદર ગુર્જર કર્મી ક્ષત્રિય સમાજ એટલે અમારો પાટીદાર સમાજ કહેવાય, એના આજથી 33 વર્ષ પહેલા ચીમનભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી જે હતા એ એમના પ્રમુખ હતા, તો ગુર્જર ક્ષત્રિય કર્મી સમાજ ના અમે છીએ, તો આજે કેન્દ્રની અંદર એ લોકોને આજે અમે જ કહેવાઈએ તો એમને અનામતનો લાભ મળતો હોય તો ગુજરાત સરકારમાં કેમ નહીં? અમારે એ કહેવું છે. મુકેશ પટેલ ફોન લાઈન થી જોડાયા છે. મુકેશ પટેલ છે એ સમાધાનકારી વલણ અપનાવ્યું હતું, સુરત થી છે. મુકેશભાઈ કઈ કહેવા માંગે છે? મુકેશભાઈ, હાજી હાજી બોલો. મુકેશભાઈ, સમગ્ર મામલામાં તમે સમાધાનકારી વલણ પણ અપનાવ્યું છે, શું તમારું મંતવ્ય છે? મારું મંતવ્ય એટલે કઈ બાબતમાં સાહેબ? આ જે ડિબેટ જોઈ તમે, તમને એવું લાગ્યું કે મુકેશ પટેલ ને તમને એવું લાગ્યું કે આ સમગ્ર મામલામાં પાટીદાર અનામત આંદોલન નું જે વેગ મળતું તો એમાં સહયોગી પણ તમે, મતલબ સમાધાનકારી વલણ પણ અપનાવ્યું છે, તો આ મામલામાં અત્યારે જે રીતે સરકાર અને પાટીદાર અનામત ના આંદોલનના પ્રણેતાઓ જે રીતે ચાલી રહ્યા છે એ મામલામાં તમારો શું મત છે? સરકાર સાચી છે કે પાટીદારો? મારી વાત સાંભળો, સરકાર અને પાટીદારો, બરાબર છે, સરકાર એની જગ્યાએ રહી છે અને પાટીદારો એની જગ્યાએ રહી છે. પહેલા તો પાટીદારો આપણે, અમે પાટીદાર, હું પોતે પાટીદારનો દીકરો છું, બરાબર છે, હા, તો પાટીદારોએ પહેલા આપણે નક્કી કરવું જોઈએ કે આપણે શું સ્ટેન્ડ કેવું છે, શું સ્ટેન્ડ છે. હાર્દિકભાઈ પાસે પહેલા એ પૂછો, હાર્દિકભાઈ ને, મુકેશભાઈ સુરત વાળા જે પેલું ઓલા 30 લાખ વાળો ઓડિયો વિડીયો ક્લિપ બહાર પાડી છે,
30 લાખ વાળી ઓલો વિડિયો ક્લિપ બહાર પડી હતી એ ને? હા તો આપ શ્રી ને આપ્યા છે ને આપ? હા 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 એ મુકેશભાઈ ખ્યાલ છે, ખ્યાલ છે. આપ આપ જાણો છો 30 લાખ ની વિડિયો જે ડિક્લેર કરી હતી ને? હા હા. તો આપના કન્વીનરે પોતે કીધું છે કે અમને અમારા પૈસા મળી ગયા છે ને, આપ પોતે હાર્દિકભાઈ. હા કોઈ એ તો વાંધો નહીં, હું તો હતો ને વિડિયોમાં, સાંભળો વિડિયોમાં હું શ્રી નથી, પણ જે મહત્વનો મુદ્દો છે અનામત, તો એ અનામતના મુદ્દાની વાત કરીએ. કયા સ્ટેન્ડ ની વાત છે, કયા સ્ટેન્ડ ની વાત છે કે પાટીદાર સમાજ ને કયો સ્ટેન્ડ લેવાનું છે અને કેવી રીતના લીધા છે અને સમાજ ને હવે ઊંધું બનાવવું બંધ કરો ભાઈ. તમે છે ને મારી સાંભળો, સમાજ ને સમાજ ની જગ્યાએ રહેવા જો અને તમે બધાને ઊંધું બનાવવું બંધ કરો, કેમ કે સમાજ માં તો લોકો કામ કરે છે. આપ શ્રીએ શું કર્યું કામ માટે, સમાજ માટે શું કર્યું? સમાજ માટે કડવાને લેવાને ભૂલાવીને પાટીદાર બનાવ્યા. 27 વર્ષની જે વય મર્યાદા હતી ભાઈ, મેં સમાજ ને બદનામ કરીને મૂકી દીધો છે. યુવાન નાયબ મુખ્યમંત્રી ને ફોન કરીને કહેતો હોય કે મારા ફિક્સ પગાર નું શું, એ આંદોલન થી થયું છે ગુજરાત. હાર્દિકભાઈ તમે બંધ કરો ધંધા, સમાજ ને અત્યારે બદનામ કરીને મૂકી દો. અમને શરમ આવે છે પાટીદાર તરીકે, અમે પાટીદાર છીએ એવી અમને શરમ આવે છે. તમે તમે મારી વાત સાંભળો, તમારા બાપાએ મારી વાત સાંભળો, સમાજ ને બદનામ કરીને મૂકી છે અને તમે તમારા કોઈ બાપા ને કોઈ જગ્યાએ ત્રી વર્ષ પેલા પણ અમે લઈ આવી માધવસિંહ સોલંકી જયારે ઘોડા દોડાયા ત્યારે, એટલે યુવાનો કોઈકે પૈસા આપ્યા, કોઈકે લીધા, એમાં માણસ ન હોય અને એક સુનિયોજિત રીતે કોઈને બદનામ કરવા કોઈ ઉદ્યોગપતિ પ્રયત્ન કરતો હોય તો મને લાગે છે કે યોગ્ય નથી. કોઈ પણ ઉદ્યોગપતિ એટલે શું? અચ્છા ઉદ્યોગપતિ એટલે અમે બી સિંગરાવા પેન્ટ પહેરીને ઉપર આવ્યા છીએ. સમાજના અગ્રણીઓને બદનામ કરવા છે, કામ શું કર્યું છે? અને હાર્દિકભાઈ મારી વાત સાંભળો, હાર્દિકભાઈ સમાજના અગ્રણીઓને બદનામ કરવા છે, કામ શું કર્યું છે? હાર્દિકભાઈ કયા એના બાપા એ કે દાદા એ રૂપિયા સમાજ માં ડોનેશન આપ્યા છે? શાંતિ થાય. અરે હાર્દિકભાઈ એ કોઈને રૂપિયો આપ્યો છે? કોઈને બધાને સમાજ નામ કરવા છે, કામ શું કર્યું છે? પૈસા આપે ને પૈસા નો હિસાબ માંગે એ કોઈ ટીવી ઉપર ની ચર્ચા નથી. અને એક સગન ઉદ્યોગપતિ કોઈ બી માણસ પક્ષ માં હોય, કોઈ પણ સમાજ માં હોય, સમાજના સંગઠનો સમાજની રીતે કામ કરવું છે અને રાજકીય રૂપ નહીં આપવું. મારે તો આજે અનામત ની ટિકિટ માં એટલું જ કહેવું છે કે ચાલુ સરકાર 22 વર્ષથી ભાજપ સરકારની છે, કામ કર્યું નથી. જીતુભાઈ એમની સરકાર પણ અગાઉ રહી ચુક્યા છે, તો અમારે એ જ કહેવું છે કે ભાઈ તમે અનામત માટે આજે એ સર્વે કરવાનું સર્વે કાર્ય ચાલુ કરાવી દે ભાજપની સરકાર. બીજું કે આવનારા સમય ની અંદર કોંગ્રેસ ની સરકાર આવે તો અમે એવું ના વિચારી બેસીએ કે આજે ભાજપ થી વિરોધ છે પાટીદારો,
તો આવનાર એ પોતે એવું એમને ના થઈ જાય કે ભાઈ પટેલો ઓટોમેટિક કોંગ્રેસમાં જોડાવશે, એમને પોતાની એમને પોતાની કન્ડિશન નક્કી કરવી પડશે કે પાટીદારો ક્યારે તમારી જોડે આવી શકે. તમે પોતે પહેલા ક્લિયર કરો કે ભાઈ ભાજપ સરકાર ના વિમુખ છીએ તો તમે શું આપી શકશો પાટીદાર સમાજને, અને પાટીદાર સમાજમાં અત્યારે જે અન્યાય છે તમારા જે મુખ્ય છ મુદ્દા છે એ મુદ્દા ઉપર કોંગ્રેસ ની સરકાર આવશે તો પાટીદાર સમાજ અને સવર્ણ સમાજ માટે શું કરી શકશે એ વાત જીતુભાઈ બોલો પહેલા. 1981 માં આંદોલન થયેલું અને આંદોલનમાં હું પણ ફાઇનલ સેકન્ડ MBBS માં ભણતો હતો અને ત્યારે એવું થયેલું કે અનામતના કારણે કેટલાક યુવા કેટલાક સવર્ણ બિન અનામતના વિદ્યાર્થીઓ રહી જતા હતા. તે વખતની સરકારે એક દિવસની અંદર જેટલી અનામતની સીટો હોય એટલી સુપર ન્યુમરરી સીટો જાહેર કરી 1995 માં એ બનતી આ તપાસ કરી શકો છો અને જો ખોટો ઠરું તો રાજનીતિ છોડવા તૈયાર છું. એ વખતની સરકારો 230 રૂપિયામાં MBBS ડોક્ટર વાડીલાલ હોસ્પિટલ. જીતુભાઈ હાર્દિકભાઈ વચ્ચે બોલવાનું બાકી રહી ગયું. હાર્દિકભાઈ એ છે કે આ સરકાર એ ધનપતિઓની કુબેરપતિઓની આર્થિક રીતે આગળ. જીતુભાઈ જીતુભાઈ આવશું આ મુદ્દા ઉપર છે એટલે કહેવાનું મારો ભાવ. હાર્દિકભાઈ ને વચ્ચેથી અધૂરું રહી ગયું છે જવાબ આપવાનું. દિલીપભાઈ કારણ કે જે મામલા હતા એના કારણે જવાબ આપી નથી. હાર્દિકભાઈ તમે જવાબ આપતા હતા મુકેશભાઈ ને. દાદાગીરી નો કરતા મૂળભૂત જીતુભાઈ પરિસ્થિતિ એવી આવી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ જોડાતા નથી એમ થોડા દિવસ અલગ. હાર્દિકભાઈએ પહેલા દિવસે એમ કીધું કે અમારા આ આંદોલનની મુલાકાત કોઈ પણ રાજકીય માણસ ન લે. સાચી વાત. ધન્યવાદ સાહેબ. હું ખૂબ ખૂબ આભારી છું. જવાબ આપી તો રાજકીય પાસે તમારે માંગણી કરવા જવું. સત્તામાં બેઠેલા રાજકીય માણસ તો સાહેબ તમે સમાજના રાજકીય માણસ છો. અમારે મદદ કરવી તો અમારે હું અમારે નિશાની મદદ કરવા જવું. અહમદ તો કર્યું આખા સમાજને બદનામ કરી નાખ્યો છે. સમાજને તોડી નાખ્યો છે આખા સમાજ. અમે 100 વર્ષ જૂની સંસ્થાઓ ચલાવી શૈક્ષણિક સામાજિક એ બધાને કોઈ નહીં આવવાનું. માત્ર રાજકીય રીતે બોલવા દેશું. આખા સમાજ ની સહકાર માંગુ છું એમ કહેવાના બદલે આખરી તો કોંગ્રેસ હોય ભાજપ હોય કે અન્ય પક્ષ સત્તા ઉપર તો રાજકીય માણસો જોવાના કામ. તમારે રાજકીય તો અમે એની પણ મદદ ઈચ્છીએ છીએ એમ કહેવામાં કેવો અહમ પોસાતો તો કેવું જોઈએ. ઓકે દિલીપભાઈ બોલવા દેશો. હાર્દિકભાઈ અમે ના પાડી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આંદોલન ની અંદર સહયોગ નહીં આપવાનો. ચલો તમને ખરેખર સમાજ માટેનો પ્રેમ છે તો જયારે 14 યુવાનોની ગોળીબારીથી હત્યા થઈ ત્યારે મેં માંગણી કરી. તમે ચૂંટાયેલા પ્રતિનિધિત્વ નથી હાલ. પટેલ સમાજ ના છે તો શું એમને વિધાનસભા ની અંદર શોક શ્રદ્ધાંજલિ કે 44 વિધાન જે 44 ધારાસભ્યો છે એમને સમાજ માટે સહાનુભૂતિ દાખવી કે નહીં? તમે ના પાડી કોઈ રાજકીય માણસો કે આવું. અરે જાહેર માં તમે કીધું છે. નહીં 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 મને આંદોલન માં આજ પણ કહું છું પ્રસ્તાવને દાખલ નથી કર્યો. તમે સાહેબ લોકોને ગેર માર્ગે આજ પણ દોરો છો અને ભાજપ હાર્દિકભાઈ હાર્દિકભાઈ જૂઠું બોલું જોથી બોલું ને વારંવાર બોલું ફૂલે. હાર્દિકભાઈ મુદ્દો એ છે એનો એક આક્ષેપ છે. લાલજીભાઈ આવું છે. લાલજીભાઈ તમારી પાસે પણ આવી હાર્દિકભાઈ પાસે પણ મુદ્દો એ છે. હાર્દિકભાઈ હું દિલીપ સાંગાણી સાહેબ ની વાત નથી કરતો આની અંદર. હું 44 ચૂંટાયેલા પ્રતિનિધિ પર હાર્દિકભાઈ એક મુદ્દો દિલીપભાઈ એ પાટીદાર સમાજ તરીકે ઉઠાવ્યો છે. એક વ્યક્તિ નથી બોલ્યો. હાર્દિકભાઈ હાર્દિકભાઈ મુદ્દો એ છે દિલીપભાઈ એ ઉઠાવ્યું કે ખરેખર આ આંદોલનના કારણે પાટીદાર સમાજ બદનામ થયું છે
આજ પણ જો કોઈ પણ ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર કે ચૂંટાયેલો પ્રતિનિધિત્વ સમાજ તોડવાનો પ્રયાસ કરશે તો એની સામે આજ પણ સમાજ એકજૂથ થઈને લડશે. બિલકુલ, આ પહેલી વાત. બીજી વાત, ગુજરાત ની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિત્વ દ્વારા પાટીદાર સમાજ ને સહાનુભૂતિ મળે કે પાટીદાર સમાજ ના હિત ની વાત થાય એ પ્રકારની વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારની વાત નથી. અરે કયા પાટીદાર સમાજ ને તોડવાની વાત કરો છો? છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં છે ત્યાં ત્યાં 1,20,00,000 પાટીદારો ને લેવા ને કરવાના નામે ખોડલ ધામ ને ઉમિયા ધામ ના નામે તોડી નાખ્યા હતા. આજ પાટીદાર સમાજ ના અનામત આંદોલન બાદ 1,20,00,000 પાટીદારો ભેગા થયા અને પાટીદારો કુળદેવી માં ખોડલ ધામ ની અંદર કોઈ લેવા કે કરવા નહીં પણ ફક્ત પાટીદાર બનીને લોકો ગયા હતા. આ લેવા ને કરવા પાટીદાર જયારે ઉત્તર ગુજરાત પાટીદાર ના સંતાન છીએ, લેવા કરવા કોઈ નથી. અને જો તમે પણ લેવા કરવા કરશો તો તમારી સામે પણ છાતી ઠોકીને લડશું. કેમ કે પાટીદાર હિંમત નથી. પાટીદાર અમારે ભેદભાવ જ નથી. તમે બોલો, તમે બોલ્યા નથી. અમે સિક્કા ની એક બે બાજુ ની જેમ રહીએ. સમાજ ની એકતા અમારી એક નથી. લેવા પટેલ ના દીકરા દીકરીઓ કડવા પટેલ સમાજ માં રહે છે અને ભણાવે છે. આ એકતા છે. અમરેલીમાં શીખો તમે આવી લાલજીભાઈ કેવી એકતા કહેવાય. સાહેબ, મારે એ કહેવું છે કે અમે પહેલી મીટિંગ સરકાર જોડે 17-8 જ્યારે સુરત ની અંદર મહારેલી હતી, એ વખત હાર્દિક ત્યાં સુરત હતો અને અમે બધા એસપીજી ના તમામ આગેવાનો સાથે વિદ્વાનો એના સાથે અમે માનનીય જે આખી મંત્રીમંડળની જે ટીમ બનાવી હતી અનામત માટેની એને મળવા માટે ગયા હતા. એના પરફેક્ટ અમે મુદ્દા પણ આપ્યા હતા. તો આજ દિન સુધી, આજે ફરીથી 17-8 આવશે એટલે 2 વર્ષ પૂરા થઈ જશે, ત્યાં સુધી કોઈ વસ્તુનો નિકાલ હજી સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. બીજું મારી વાત કરું ને એસપીજી ને વાત કરું તો એસપીજી માં કોઈ દિવસ કોઈ રાજકીય નેતાની એવી કોઈ અમે વાત કરતા નથી. પાટીદાર સમાજ ની વાત કરીએ છીએ. પાટીદાર સમાજ ના ચાલુ સરકાર અમે મારા પ્રત્યે તો એટલું બધું બદનામું થઈ ગયું છે સમાજ ની અંદર કે લાલજીભાઈ એ ભાજપ ના માણસ છે, નીતિનભાઈ ના માણસ છે, આ બધી વાતો કરવામાં આવે છે. જયારે હું પોતે તો સમાજ નું વર્ષોથી 22 વર્ષથી એસપીજી ચલાવું છું. હું રાજકીય નેતા નથી અને ક્યારે આ મંચ ઉપરથી જાહેરમાં કહું છું ક્યારે કોઈ પાર્ટી સાથે જોડાયેલો આજ પણ નથી, જોડાવાનો પણ નથી. ફક્ત સમાજ ના હિત માટે સંગઠન નું કામ કરું છું. તો એ જ આગેવાનને અને સમાજ ને મારે ચાલુ સરકાર જ અમારી માંગણી પૂરી કરી દે, અમે અનામત આંદોલન બંધ કરી દે. કટોકટી દરમિયાન ટોપ કક્ષાના જસવંત મહેતા ગૃહમંત્રી હતા અને હું મિસામાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે હતો. મારા એ વખત ના કોંગ્રેસ ના ટેકેદારો જસવંતભાઈ ના કસ્તુમભાઈ બ્રહ્મભટ્ટ ને દેવી શંકરરાજ આચે જીવન મને જેલમાં છોડાવવા એમ કીધું કે તમને જેલમાં છોડી દેવાના છે. જસવંતભાઈ કાલ સવારે ચૂંટણી લડવાના, તમારે ટેકો દેવો કોંગ્રેસ. મેં કીધું આજીવન કોંગ્રેસ થી સામે લડીશ, ભાજપનો મૂળભૂત કાર્યકર્તા છું. આમ છતાં મને ભાજપ સામે કહે છે, હું ભાજપનો મૂળભૂત કાર્યકર્તા ક્યારેય નહીં છોડું. ભાજપ સાચી વાત કહેવામાં કદાચ આપણા લાલજીભાઈ તમે જે એસએફઆઈ નો સફાઈ માટે લડત ચાલુ રાખે, મારે મહામંથન એટલા માટે આપણે કરીએ છીએ કે મારે મૂળ સુધી જવું છે. આજે જ વીટીવી ના દર્શકો લોકો જોઈ રહ્યા છે, એને ખબર પડવી જોઈએ કે મૂળ શું છે. જીતુભાઈ પાસે પણ આવશું પરંતુ નાનકડા વિરામ બાદ. નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આજે આપણે એટલા માટે થોડું લાંબુ ખેંચ્યું છે દર્શક મિત્રો કે આ 3 સુધી આપણે જવું છે મહામંથનમાં. અનામત, અનામત શું છે, કઈ રીતે આપી શકાય અને આ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. માત્ર એક પાટીદાર સમાજની કરોડો લોકો છે એ જોઈ રહ્યા છે વીટીવીની, ત્યારે આ તમામ બાબતો ઉપર આપણે ડિસ્કશન કરવા માટે ભેગા થયા છીએ. જીતુભાઈ પટેલ પણ આપણી સાથે છે. જીતુભાઈ, જે રીતે તમે બ્રેક જતા પહેલા કંઈક કહેવા માંગતા હતા, પહેલાં તો એ વસ્તુ, બીજું કે આપણે જ્યારે ઓપનલી ડિસ્કશન કરી રહ્યા છીએ ત્યારે ફરીને હું એ જ મુદ્દા ઉપર આવું છું કે જે
કોંગ્રેસ અત્યારે એવું માની રહી છે કે પાટીદારના મત આપવું જોઈએ પાટીદારોને આર્થિક રીતે 20%. સરકાર કદાચ કોંગ્રેસની આવી જાય છે તો શું? આપે હંમેશા આ જે મુદ્દો છે એ સામાજિક મુદ્દો છે. છેલ્લા 22 વર્ષમાં જે પરિસ્થિતિ પેદા થઈ અને એના કારણે જે એક અજંપાભરી પરિસ્થિતિના કારણે આંદોલન ઉભું થયું અને આંદોલન ઉભું થયું ત્યારે એક રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોઈ પણ આંદોલન થાય તો એના સુમેળ ભરાય ઉકેલ કયા હોઈ શકે. અને મેં આપને કીધું કે 1981માં અનામત વિરોધી આંદોલન જયારે થયું અને એમ થયું કે કેટલીક સીટો નથી મળતી ત્યારે તે વખતની સરકારે એક પણ મિનિટનો વિલંબ કર્યા વિના એટલી વધારાની સીટો ઉભી કરી આંદોલન શમી ગયું. એ વધારાની સીટો આપ તપાસ કરો 1995માં જતી રહી. આજે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ જે 230 રૂપિયામાં ભણાવતી હતી ત્યાં પણ તમે 5 લાખ રૂપિયાની ફી કરી દીધી. એ જ બતાવે છે કે જયારે સરકારની માનસિકતા ગરીબ મધ્યમ વર્ગના, કેવળ હું પાટીદાર સમાજ નથી કહેતો, હું તો દરેક સમાજ, એ દલિત સમાજ હોય, સવર્ણ સમાજ હોય, તો પણ કેટલાકને આપશો? તમારે એટલી સીટો વધારે કરી શકો છો, કેમ ન કરી શકો? તમે સરકાર છો, તમે સરકારની પાસે આટલું મોટું વિમાન ઉડાડવા માટે, વાઇબ્રન્ટ કરવા માટે, 272 મહેમાનો માટે 400 કરોડનું બજેટ હોય તો એક વખતે તમે 10-10 કરોડ બધી કોલેજોને આપી દો તો તમે બધી ફી 5,000 રૂપિયામાં બધા વિદ્યાર્થીઓને ભણાવી શકો. પરંતુ વિદ્યાર્થીઓને ફીને ચૂસી અને જે જલસા કરી અને ગતિશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત ના નામે તમાશાઓ કરી 5,000 રૂપિયાના ભોજન સમારંભો રાખે છે અને સરહદની અંદર એક જવાન એ પણ મુદાથી ભાગી રહ્યા છે. ફરીથી જીતુભાઈ, માનસિકતા ગરીબ અને મધ્યમ વર્ગના દરેક વિદ્યાર્થીને, લાલજીભાઈ એક તમારી છાપ હતી, તમે કહ્યું કે ભાઈ જીતુભાઈ પ્રકારની રાજનીતિ કરવી જોઈએ. લાલજીભાઈ તમારી એવી તમે પોતે પણ કહ્યું કે ભાઈ છાપ છે કે ભાઈ નીતિન પટેલ નો માણસ છે, ભાજપ સાથે સંકળાયેલો છે. તમે ને હાર્દિકભાઈ પણ એક સમયે અલગ પડી ગયા હતા. મુદ્દા હોઈ શકે, મતભેદ મનભેદ હોઈ શકે, એટલા માટે કે તમામનો વે છે અલગ હોય છે. પરંતુ મુદ્દો એ છે કે પાટીદાર અનામત આંદોલન ચૂંટણી આવતા વધુ વેગવંતો બનશે એવું લાગી રહ્યું છે. અને જો લાગે છે તો સરકાર છેલ્લી ઘડીએ તમને એવું કહે છે કે અમે સર્વે કરીશું અને સર્વે કર્યા બાદ અમે પ્રયાસ કરીશું, તો સર્વે થાય જૂન જુલાઈ ઓગસ્ટમાં અને પછી ચૂંટણી પછી એનું નિરાકરણ આવે તો શું કરશે? આ હું હાર્દિકભાઈને પણ પૂછીશ, તમને પણ પૂછું. પહેલી વસ્તુ તો તમને કહી દઉં, આ લાલજીભાઈનું કે બીજા કોઈનું અનામત આંદોલન નથી. આ સમગ્ર સવર્ણ સમાજ જે ખરેખર અનામતથી વંચિત છે એનું આંદોલન છે. પાટીદાર સમાજમાંથી હવે આખું સવર્ણ સમાજ આવી નહીં. પહેલાથી હું કહું છું, સવર્ણ સમાજનું છે જેને પાટી અનામતથી વંચિત છે એ સમાજનું છે, પણ આગેવાની અમે લઈ રહ્યા છીએ. અમારી આગેવાની નીચે તમામ સમાજને અમે આવકારીએ છીએ. તો બધા સમાજને અનામત આપી દેશું તો પછી અનામતનો મતલબ શું રહેશે? અમે પણ એમાં કહીએ કે તમે જુઓ, અમે કીધું ને ખેડૂતો, એટલે ખેડૂતો બધા સમાજના આવે. ખેડૂતની અંદર કેમ કીધું, ભાઈ પાટીદાર અત્યાર સુધી કરતા હતા તો લોકો એમ કહેતા વર વિગ્રહ ઉભો થાય, પાટીદારોનો બધા લોકો વિરોધ કરીએ. તો પણ અમે એમ કહીએ છીએ કે ખેડૂતની અંદર જે ખેડૂતો ખરેખર આજે જરૂર છે અનામતની, એવા લોકોને તમે આવો. તો ખેડૂત એકલા પાટીદાર નથી, બધા સમાજના છે. બીજું, ભાજપ અને કોંગ્રેસના બંને આગેવાનો આજે બેઠા છે. એમને મારે કહેવું છે કે રાજ્યસભાની અંદર આજે કોંગ્રેસના બહુમતી છે અને લોકસભાની અંદર આજે ભાજપની બહુમતી છે. તો અનામતની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો અનામત માટેનો મુદ્દો જ્યારે ઉઠતો હોય અથવા ઉઠાવો તમે, અને પાટી સવર્ણ સમાજ જે ખરેખર અનામતથી વંચિત છે એ લોકોને તમે અવાજ ઉઠાવવા માટે આપવા માટે તમે બે પ્રશ્ન, તમને પણ આ જ પ્રશ્ન હું પૂછવા માંગીશ કે સરકાર છે એ ડિસેમ્બરમાં સપોઝ કે ચૂંટણી છે, સરકાર પ્રયાસ કરે છે જુલાઈ ઓગસ્ટની આસપાસ, અને પછી તો સર્વે થાય, સર્વે ચાલુ થાય, સર્વે ચૂંટણી બાદ પણ એના રિઝલ્ટ આવી શકે તો પ્રથમ વાત પહેલા મેં કીધું, જો ઈચ્છા હોય તો દરેક વસ્તુ થઈ શકે. એમાં પહેલી વસ્તુ, જયારે 10% એબીસી આપવામાં આવે તો એને 9th શેડ્યુલમાં નાખી શકાય. 9th શેડ્યુલ એટલે સંસદ સભાની અંદર ભાજપ સરકારની બહુમતી છે, તો ત્યાંથી 2/3 બહુમતીથી એને પસાર કરવામાં આવે અને પછી રાજ્યસભાની અંદર ત્યાં કોંગ્રેસની બહુમતી છે. અને જો ભાજપ અને કોંગ્રેસ બંને સાથે બેસીને ગુજરાતની અંદર ત્યાં 9th શેડ્યુલ રાજ્યસભાની અંદર પણ પસાર કરી શકે, તો જે તમિલનાડુની અંદર જે પ્રમાણે કરવામાં આવ્યું હતું એ પ્રમાણે કરી શકે. બીજી વાત, હવે ઓબીસી સર્વેની વાત છે, તો ગુજરાતની અંદર માની લો કે જૂન જુલાઈની અંદર ઓબીસી સર્વે થઈ જાય તો 1 મહિનાની અંદર ઓબીસી સર્વે થાય ને ઓબીસી કમિશન દ્વારા એ સર્વેને સરકારમાં ભલામણ અર્થે પહોંચાડી દેવામાં આવે.
ઓબીસી કમિશન દ્વારા જેટલો પણ ફાસ્ટ સર્વે થાય, એક મહિનો કે દોઢ મહિનો બે મહિનો, વધુમાં વધુ બે મહિના સુધી સર્વે થઈ, કેમ કે આખી સરકારી મશીનરી કામગીરીને લગાડી દે તો ગુજરાત સરકાર દ્વારા ઓબીસી ઓબીસી ની જાહેરાત થઈ શકે. પણ મહત્વની બાબત એ છે કે શું સાચા દિલે પાટીદાર સમાજને આપવા માંગે છે કે નહીં. બહુ મહત્વ પ્રથમ જે પ્રમાણે એ લોકો વાત કરી રહ્યા છે. હજી મારે પ્રશ્નનો એટલા માટે જવાબ ના આવ્યો, મેં એટલા માટે પૂછ્યું. તમે સમજી તો ગયા હતા પણ ખબર નહીં જવાબ એ પ્રમાણે નથી આવતું. એ સપોઝ કે ઓગસ્ટમાં સર્વે શરૂ કરે છે, તમારી સાથે બેઠકો શરૂ કરે, કારણ કે જે રીતે ચૂંટણી નજીક આવશે એ રીતે પાટીદારો સાથે ભાજપ બેઠક અત્યારે તો તમારો આંદોલન થઈ લેશે એનો જવાબ આપો. મેં કહ્યું વાત અધૂરી રહી હતી કે ભાઈ આ અનામત આંદોલન એક કોઈ વ્યક્તિગત આનંદ નહીં, અમે આગેવાની લઈએ છીએ. લોકો એમ ગણ્યા છે કે ભાઈ તમે તમારા ઉપર અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે લોકોએ કે તમે સમાજને ન્યાય અપાવશો. તો કહેવાનો મતલબ એવો છે કે સરકાર તમે કયો સર્વે થશે એ દિશામાં આગળ વધશે, પોઝિટિવ થશે, તો અમારો કહેવું એ પબ્લિક નહીં માને, અમારું કહેવું પબ્લિક માનશે નહીં. એ તો એને જે કરશે એને મતદાન થવાનું, એને જીતાડશે. એટલે વાત ક્લિયર થાય કે જે આગળ આવશે ભાજપની સરકાર આવી અને સર્વે કરવાનો પ્રયત્ન કરશે, સાચી વાત પહોંચાડશે, અમારા મુદ્દા ઉપર પરિણામ આવશે, તો અમારા કહેવું પબ્લિક માનવાની નથી, એને વોટ આપશે. ઓકે, સમજી ગયો. હાર્દિકભાઈ તમને પણ એ પ્રશ્ન પૂછવા માંગીશ કે હાર્દિકભાઈ કહેશે તો પણ નહીં માને એવું તમારું મત છે? કોઈના કેવું નહીં માને, કોઈના કહેવાથી જનતા નહીં માને. હવે કોંગ્રેસ અત્યારે ખોલ નથી પાડતી કે અનામત અમે આપશું, ભાજપ બંધારણ પ્રમાણેનો મુદ્દો ઉઠાવીને બી જનતા કોને વોટ આપશે? દેખો, પ્રથમ વાર કે 2015 ની પંચાયતની ચૂંટણીની અંદર હું જેલમાં હતો, મેં કે લાલજીભાઈ કાંઈ કોઈને નથી કહ્યું કે કોને ક્યાં વોટ આપવાનો છે. સમાજે આપોઆપ નક્કી કર્યું છે અને સમાજ હજુ પણ નક્કી કરશે. ગુજરાતની જનતા મૂર્ખ નથી, જનતા આપોઆપ નક્કી કરશે કે એને કયા પરિબળ સાથે ઉભું રહેવાનું છે. અમે ફક્ત આ લડાઈની અંદર ઈશુદાનભાઈ ભગવાનની કૃપાથી નિમિત્ત બન્યા છીએ અને આ નિમિત્તની લડાઈની અંદર અમે આગળ વધી રહ્યા છીએ. અમારો ફક્ત એક જ ઉદ્દેશ છે કે લોકોને જાગૃત કરીને સમાજ હિતની આ લડાઈમાં લોકોને આગળ લાવવા. અમે કોઈ નેતા લીડર કાંઈ જ નથી, પણ લોકોને નીડર બનાવવાનો પ્રયાસ. ભાજપની અનામત, ભાજપની સરકાર આંદોલન અનામત આંદોલન નહીં આપી, આંદોલનના કારણે અનામત નથી આપી શકતી. અને કોંગ્રેસની સરકાર 2017 માં બને છે અને કોંગ્રેસની સરકારે પણ ન આપ્યું તો કોંગ્રેસની સરકારને પણ સામે પણ આંદોલન કરશે. જનતા છે, દરેક વ્યક્તિ સામે આંદોલન કરવાનો અધિકાર. ઓકે જીતુભાઈ, આ આંદોલન શરૂ થયું એટલે અનેક બેઠકોના અંતે એક નિર્ણય લેવામાં આવ્યો કોંગ્રેસ પક્ષ દ્વારા કે આંદોલનના જે કઈ મૂળભૂત મુદ્દાઓ છે એમાં થોડું તથ્ય છે અને એટલે જ 49% ને બાજુએ રાખી અને આપણે 20% કઈ રીતે આપી શકીએ. તો 20% આપવા માટે વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષ જે વિધેયક લાવી એ વિધેયકને ઉડાડી દીધું, આ 12 યુવાનોને ગોળીએ દીધા, એને શ્રદ્ધાંજલિનું પણ ઠરાવ ન કરવા દીધો. એ ત્યારે કોંગ્રેસ એમ કીધું કે તમે અહીંયા લાવો અમે ટેકો આપીએ છીએ, ત્યાર પછી તમે લોકસભામાં લઈ જાઓ. ઓકે, લોક અને રાજ્યસભાની અંદર એકલી કોંગ્રેસની બહુમતી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સામે વિપક્ષની બહુમતી હોય તો કોંગ્રેસ પક્ષ એ ટેકો આપશે જો આ પ્રકારનું કરવામાં આવશે. અને બંધારણીય સુધારા પછી સુપ્રીમ કોર્ટ એમાં માનવા માટે બાધ્ય છે. સમયનો અભાવ છે એટલે દિલીપભાઈ છેલ્લો પ્રશ્ન સંક્ષિપ્તમાં જવાબ ચાહીશ કે જે રીતે ભાજપ સરકાર છે હજી સુધી સ્ટેન્ડ ભાજપ સરકારનું ક્લિયર નથી, પાટીદારોનું આંદોલન છે એ દિવસે ને દિવસે વધતું જાય છે, રેલીઓ થઈ રહી છે, શું કરશો, છેલ્લો ઉપાય શું કાઢશે સરકાર? મેં શરૂઆતમાં કીધું કે જે સર્વે અખબારોમાં વાંચ્યું હતું, બાકીની જે બધી મદદો અગાઉ જે સરકારે જાહેર કરી, હું કહી ગુલબાઈ ટેકરામાં પટેલ સમાજની એક સંસ્થા ચાલે છે, આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આનંદિત વખતે જે જાહેરાતો કરી એમાં એક હોસ્ટેલમાં ભૂતકાળમાં ન મળ્યા 3,20,00,000 રૂપિયા વિદ્યાર્થીઓને સહાય મળી તો એક સહાય કરવાનો એક પ્રયત્ન છે. બાકીના જે ટેકનિકલ મુદ્દાઓ છે આ અંગે જ્યારે રિપોર્ટ આપ્યા છે તો મને આજે જ ખેડૂત સમિતિ દ્વારા વાત છે, ચોક્કસ હું સરકારમાં ધ્યાન દોરીશ કે આનું સર્વે ઝડપમાં ઝડપ થાય, રાજ્યના હિતમાં છે, શાંતિ માટે અને પ્રગતિ માટે. જે પ્રગતિથી વંચિત છે સમાજ એના માટે પણ આ જરૂરી છે. બિલકુલ, આના માટે જરૂરી છે. તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. હાર્દિકભાઈ, લાલજીભાઈ, જીતુભાઈ, દિલીપભાઈ અને અલ્પેશ ઠાકોર પણ આપણી સાથે જોડાયા હતા. દર્શક મિત્રો, સવાલ એ મુદ્દો આપણે પ્રયાસ કર્યો કે અનામત આંદોલન મળી શકે છે કે કેમ, મળી શકે છે તો બંધારણની રીતે કઈ રીતે મળી શકે છે, કોંગ્રેસ પક્ષે એ શું કરવા માંગે છે, કારણ કે કોંગ્રેસ પક્ષ
2017 ની ચૂંટણી ને પગલે પાટીદારો નજીક કરી રહી છે કે કોઈ એના પાસે કોઈ એનો વિઝન છે કે કઈ રીતે, એટલે આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી. સવાલ એ હજુ લાખ નો છે કે જે રીતે પાટીદારો જે રીતે આંદોલન ચલાવી રહ્યા છે, અનામત માંગી રહ્યા છે, 2017 ચૂંટણી પહેલા ભાજપ સરકાર કોઈ આપે શકે એવી સ્થિતિમાં નથી, બંધારણમાં નથી એવું કહે છે, ત્યારે સવાલ એ છે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો પણ પાટીદારોને આંદોલન ન મળ્યું, અનામત ન મળી તો આંદોલન એમાં પણ ચાલુ રહેશે એવું પણ એલાન અહીંથી થયું છે. તો આ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરી, ફરીથી મળીશું નવા વિષય નવા મહેમાનો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.